ગુજરાત નમસ્કાર આપણે જાણીએ છીએ કે ઓક્ટોબર માસથી નિષ્ઠા થ્રી ઝીરો અંતર્ગત FLN ના કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે આ કોર્સ ચાર અલગ અલગ માધ્યમમાં શરૂ થશે ગુજરાતી અંગ્રેજી હિન્દી તેમજ ઉર્દુ આ કોર્સ બે કોર્સ પર મંથ એટલે દર મહિને બે કોર્સ એવી રીતે એ પેટર્નમાં આપની સમક્ષ મૂકવામાં આવશે અને આપની પાસે બે કોર્સ પૂરા કરવા માટે એક સમ એક મહિનાનો સમયગાળો રહેશે નિષ્ઠા થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત જે કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે એ દીક્ષા પોર્ટલ ઉપર આપણે કરવાના રહેશે તો દીક્ષા પોર્ટલ ઉપર કોર્સ કરવા માટે જરૂરિયાત શું છે તો સૌથી પહેલું જે એનું સ્ટેપ છે એ છે દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું તો દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન એટલે શું અને કઈ રીતે કરવાનું એની આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અત્યારે જોઈશું તો દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન એટલે બીજું કંઈ નહીં ફક્ત દીક્ષા પર અકાઉન્ટ બનાવવું અને દીક્ષા પર લોગ ઇન કરવું ત્યારબાદ એક સ્ટેપ છે જેમાં આપણે સેલ્ફ ડિક્લેરેશન થ્રુ આપણી વિગતો ભરીએ છીએ આટલી પ્રક્રિયા થઈ જાય એટલે એને દીક્ષા પર રજીસ્ટ્રેશન કરેલું કહેવાય તો દીક્ષા પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના આપણે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જોઈશું આપણે દીક્ષા પોર્ટલ ઉપર પ્રક્રિયા જોઈશું આ સેમ પ્રક્રિયા દીક્ષા એપ પર પણ લાગુ પડશે તો આના માટે આપણે શું કરવાનું રહેશે એની પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ અત્યારે સૌથી પહેલાં આપણે દીક્ષાની વેબસાઈટ દીક્ષા ડોટ જીઓવી ડોટ ઇન પર લોગિન કરવાનું રહેશે આ વેબસાઇટ ખોલશો ત્યારે એક્સપ્લોર દીક્ષા એવો એક ઓપ્શન જોવા મળશે આ વિકલ્પ પર ક્લિક કરતાં દીક્ષાનું હોમપેજ ખોલશે જ્યાં જમણી બાજુ ટોચના કોર્નરમાં ટોચના ખૂણામાં જી લખેલો એક આઇકન જોવા મળશે તેના પર ક્લિક કરતાં લોગિન ઇન નામનું ઓપ્શન જોવા મળશે લોગિન લોગિન પર ક્લિક કરતાં આપણને દીક્ષા પર લોગીન કરવા માટેની જે વિન્ડો આવે છે તે વિન્ડો ખુલી જશે હવે દીક્ષા પર લોગિન કરવા માટે બે વિકલ્પ છે પહેલો વિકલ્પ છે દીક્ષા પર નવું અકાઉન્ટ બનાવવું અને બીજો વિકલ્પ છે દીક્ષા પર જે આપનું ઓલરેડી અવેલેબલ જીમેલનું અકાઉન્ટ હોય એ અકાઉન્ટના આઈડી પાસવર્ડ યુઝ કરી અને દીક્ષા પર લોગ ઇન કરવું તો આપણે બંને પ્રક્રિયા જોઈશું સૌથી પહેલાં તો જો દીક્ષા પર તમારે નવું અકાઉન્ટ બનાવવું હોય તો રજીસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટર હિયર પર ક્લિક કરતાં સૌથી પહેલાં તમને જે ઓપ્શન જોવા મળશે બર્થ યરનો ઓપ્શન જોવા મળશે જ્યાં આપણે આપનો જન્મનું વર્ષ નાખવાનું રહેશે કયા વર્ષમાં આપનો જન્મ થયો તો ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણું સાચું બર્થ યર આવે એનો એની ખાસ તકેદારી રાખજો જો તમારું બર્થ યર ખોટું હશે અને જો તમારી ઉંમર અઢાર કરતાં ઓછી રજિસ્ટર થશે અહીંયા તો દીક્ષાના સેલ્ફ ડિક્લેરેશનનો વિકલ્પ તમને જોવા નહીં મળે તો અહીંયા ખાસ તકેદારી રાખી અને બર્થ યર સિલેક્ટ કરવાનું કે જેથી કરીને ઉંમર આપની અઢાર વર્ષ કરતાં ઓછી ન આવે ત્યારબાદ જે ફોર્મ આપેલું છે તેમાં અલગ અલગ વિગતો ભરવાની રહેશે નેમમાં તમારું પૂરું નામ લખવાનું રહેશે જે નામ તમે અહીંયા લખશો એ નામ સર્ટિફિકેટ પર પર આવશે દીક્ષાના એટલે અહીંયા નામમાં સ્પેલિંગની ચકાસણી કરી લેવી ત્યારબાદ દીક્ષા પર અકાઉન્ટ બનાવવા માટે બે વિકલ્પ છે એક મોબાઈલ નંબર બીજો છે ઇમેઇલ એડ્રેસ તમે કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો જો મોબાઈલ નંબર દ્વારા અકાઉન્ટ બનાવવું હોય તો અહીંયા તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી તમારે કોઈપણ પાસવર્ડ સિલેક્ટ કરવાનો રહેશે પાસવર્ડ માટેની જે શરત છે અહીંયા આપેલી છે કે ઓછામાં ઓછા આઠ કેરેક્ટરનો પાસવર્ડ હોવો જોઈએ જેમાં ઓછામાં ઓછો એક આંકડો હોવો જોઈએ એક લોઅર કેસ એક અપર કેસ એટલે કે એક કેપિટલ લેટર અને એક સ્મોલ લેટર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ એટ ધ રેટ હેશ એવું કંઈ અને પાસવર્ડમાં કોઈ સ્પેસ ન હોવી જોઈએ તો આ શરતોને અનુરૂપ આપ આપનો પાસવર્ડ પસંદ કરી શકો છો ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી સેમ પાસવર્ડ એન્ટર કરી આઈ અંડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ દીક્ષા ટર્મ્સ ઓફ યુઝ સિલેક્ટ કરીને રજીસ્ટર પર ક્લિક કરશો એટલે આપનું અકાઉન્ટ ક્રિએટ થઈ જશે આ જ રીતે જો તમારે ઈમેલ એડ્રેસ દ્વારા કરવું હોય સેમ પ્રક્રિયા રહેશે ફક્ત મોબાઈલ નંબરની જગ્યાએ ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે તો આ એક રીત થઈ ગઈ દીક્ષા પર અકાઉન્ટ બનાવવાની બીજી રીત છે જે એકદમ સરળ છે એ છે સાઇન ઇન વિથ ગૂગલ તો જે આપણને અહીં સાઇન ઇન વિથ ગૂગલનો ઓપ્શન જોવા મળે છે આ ઓપ્શન પર ક્લિક કરતાં આપનો જે જીમેલનું અકાઉન્ટ હોય એનો આઈડી અને પાસવર્ડ નાખવા માટે એક વિન્ડો અહીંયા આવશે તો અહીંયા જે આપણું ઓલરેડી જે જીમેલનું આઈડી બનાવેલું છે એના જ આઈડી અને પાસવર્ડ નાખીને તમે સીધા લોગિન થઈ શકો છો તમારે કોઈ જ નવું અકાઉન્ટ બનાવવાની જરૂર નથી આ સરળ રસ્તો છે આ બેમાંથી કોઈપણ રીતે તમે દીક્ષા પર લોગ ઇન કરી શકો છો દીક્ષા પર રજીસ્ટ્રેશન કરી શકો છો તો આ થઈ ગયું પહેલું પગથિયું દીક્ષા પર રજીસ્ટ્રેશન કરવાનું તમારામાંથી ઘણા બધા લોકોએ ઓલરેડી દિક્ષા પર રજીસ્ટ્રેશન કરેલું જ હશે કેમ કે દીક્ષાનો ઘણા બધા કોર્સ માટે ઓલરેડી ઉપયોગ થઈ ગયો છે અને તેમજ દીક્ષાનો ઇટીબી અને બીજા ઘણા બધા યુઝ માટે રેગ્યુલર ઉપયોગ થાય છે તો આપનામાંથી ઘણા બધા લોકોએ આ પ્રક્રિયા કરેલી હશે આ પ્રક્રિયા થઈ ગયા પછી બીજું સ્ટેપ શું રહેશે બીજું સ્ટેપ રહેશે સેલ્ફ ડિક્લેરેશન સેલ્ફ ડિક્લેરેશન કઈ રીતે કરવું એના માટે આપણે જોઈએ સેલ્ફ ડિક્લેરેશન માટે તમારે દીક્ષામાં જે તમારું અકાઉન્ટ બનાવેલું છે એમાં લોગ ઇન થવાનું રહેશે આપણે જે રીતે બે વિકલ્પની હમણાં ચર્ચા કરેલી કરેલીમાં કોઈપણ વિકલ્પ દ્વારા તમે લોગ કરી શકો છો જો દીક્ષાનું અકાઉન્ટ બનાવેલું હોય તો એવી રીતે અથવા તો સાઇન ઇન વિથ ગૂગલ દ્વારા આપના જીમેલના આઈડી પાસવર્ડ દ્વારા તમે લોગ ઇન કરી શકો છો જ્યારે તમે લોગ ઇન કરશો ત્યારે તમને ફરીથી જમણી બાજુ ટોચના ખૂણામાં તમારા નામના પ્રથમ અક્ષરવાળો એક લેટર દેખાશે ત્યાં આગળ સિલેક્ટ કરતાં પ્રોફાઇલ નામનો વિકલ્પ જોવા મળશે આપણે પ્રોફાઇલ નામના વિકલ્પમાં ક્લિક કરવાનું રહેશે પ્રોફાઇલ પર ક્લિક કરતાં આપની વિગતો આપને જોવા મળશે ત્યાં આગળ સૌથી પહેલાં કન્ટેન્ટ પ્રેફરન્સ જે લખેલું છે ત્યાં આગળ આપણે વિગત અપડેટ કરવાની રહેશે તો કન્ટેન્ટ પ્રેફરન્સની નીચે જે એડિટનો ઓપ્શન આવેલો છે ત્યાં આગળ આપણે જે કંઈ પણ વિગતો છે આપણી ચેન્જ કરવાની અથવા તો અપડેટ કરવાની રહેશે ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા જે નામ લખેલું હશે એ જ નામ સર્ટિફિકેટમાં આવશે એટલે તમારા જો જીમેલ આઈડીમાં તમે જીમેલથી લોગ ઇન કરેલું હશે તો જીમેલમાં જે તમારું નામ હશે એ નામ અહીંયા જોવા મળશે જો એમાં કંઈ પણ ફેરફાર કરવો હોય તો તમે અહીંયા ફેરફાર કરી શકો છો અને એ નામ સર્ટિફિકેટમાં જોવા મળશે ત્યારબાદ બીજો વિકલ્પ છે તમારો રોલ સિલેક્ટ કરવાનો ટીચર હેડ ટીચર એન્ડ ઓફિશિયલ જે કંઈ પણ રોલ હોય આપને અનુકૂળ આપને જે લાગુ પડતો એ રોલ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ રાજ્ય જિલ્લા તમામ વિગતો સિલેક્ટ કર્યા પછી સબમિટ કરવાનું રહેશે આ થઈ ગયું સેલ્ફ ડિક્લે ડિકલેરેશનનું પ્રથમ સ્ટેપ કે જ્યાં આપણે કન્ટેન્ટ પ્રેફરન્સની અંદરની વિગતો અપડેટ કરેલી છે આ બધી વિગતો આપણે અહીંયા જોવા મળશે આમાં એવું થઈ શકે કે કદાચ તમારી શાળાનું નામ અહીંયા અવેલેબલ ન હોય તો શાળાવાળું ફિલ્ડ સ્કૂલવાળું જે ફિલ્ડ છે એ આપણે બ્લેન્ક રાખી દઈશું અને બાકીની વિગતો યોગ્ય રીતે ભરી દઈશું ત્યારબાદ નેક્સ્ટ જે સ્ટેપ છે નેક્સ્ટ સ્ટેપ અહીંયા માય ડિટેલ્સ કરીને એક પોર્શન એક સેક્શન જોવા મળશે પ્રોફાઇલમાં માય ડિટેલ્સની અંદર જો તમે સૌથી પહેલી વખત વિગતો ભરતા હશો તો અહીંયા સબમિટ ડિટેલ્સવાળો ઓપ્શન જોવા મળશે અને જો તમે પહેલેથી ભરેલી હશે અને તમારે એમાં કંઈ સુધારા વધારા કરવાના રહેશે તો અપડેટવાળો ઓપ્શન જોવા મળશે સબમિટ ડિટેલ્સ અથવા તો અપડેટ જે કોઈપણ વિકલ્પ અહીંયા જોવા મળે તેના પર ક્લિક કરીને સૌથી પહેલું ફિલ્ડ આવશે આઈ વિશ ટુ શેર માય ડેટા વિથ ત્યાં આગળ આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે આપણું રાજ્ય ત્યારબાદ આઈડી એઝ રિક્વેસ્ટેડ બાય યોર સ્ટેટ બોર્ડ ઓર્ગેનાઇઝેશન અહીંયા આપને આપનો સ્કૂલ યુડાઈઝ આઈડી જે છે એ નાખવાનો રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ આ વિગતો નાખવાની રહેશે જ્યારે તમે મોબાઈલ નંબર અને ઈમેલની વિગતો નાખશો ત્યારે ઓટીપી દ્વારા એને વેરીફાઈ કરવાની રહેશે આ બધી વિગતો ભર્યા બાદ અપડેટ કરવાનું રહેશે આટલું આટલી પ્રક્રિયા પૂરી પૂરી કર્યા પછી આપણું સેલ્ફ ડિક્લેરેશન પૂરું થઈ ગયું ગણાશે ખાસ ધ્યાન રાખજો આ સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે કેમ કે જ્યારે આપણા નિષ્ઠા એફએલએનના કોર્સ શરૂ થશે નિષ્ઠા થ્રી પોઈન્ટ ઝીરોના કોર્સ શરૂ થશે ત્યારબાદ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ અલગ અલગ સ્તરે મોનિટરિંગ આનું કરવામાં આવશે અને એમાં જેમણે સેલ્ફ ડિક્લે ડિક્લેરેશનની પ્રક્રિયા પૂરી કરેલી હશે ફક્ત એમના જ નામ આવશે કે જેના દ્વારા રાજ્ય કક્ષાએ ખ્યાલ આવશે કયા શિક્ષકો જોડાઈ ગયેલા છે અને કોર્સમાં એમની પ્રગતિ શું છે એટલે ખાસ ધ્યાન રાખજો જો આ પ્રક્રિયા તમે ન કરેલી હોય તમારું દીક્ષામાં અકાઉન્ટ બનેલું હોય તો આ પ્રક્રિયા અત્યારે જ પૂરી કરી લેજો અને જો દીક્ષામાં નવું અકાઉન્ટ બનાવતા હો તો પણ આ પ્રક્રિયા ભૂલ્યા વગર પૂરી કરવાની રહેશે આમાં જે વિગતો અત્યારે આપણે ભરેલી છે કોઈપણ સમયે ફેરફાર કરી શકીએ છીએ એટલે તમે અત્યારે પણ જે તમારું જૂનું અકાઉન્ટ છે એમાં ફેરફાર કરી શકો છો તો આ વિગત થઈ ગઈ સેલ્ફ ડિક્લેરેશન અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ઓક્ટોબર માસમાં કોર્સ શરૂ થાય ત્યાં સુધીમાં આપણે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી લઈએ અને એક વખત કોર્સ શરૂ થાય ત્યાર પછી આપણે કોર્સમાં જોડાવાનું રહેશે તો કોર્સમાં જોડાવા માટે આપની સમક્ષ કોર્સની લિંક તો આપની સાથે શેર કરવામાં જ આવશે એના સિવાય અન્ય કઈ રીતે આપણે કોર્સમાં જોડાઈ શકીએ તો જ્યારે તમે દીક્ષામાં લોગિન થાશો ત્યારે કોર્સિસ નામનો એક વિકલ્પ જોવા મળશે ત્યાં આગળ સિલેક્ટ કરતા વિવિધ કોર્સ જે અલગ અલગ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલા છે બધા કોર્સનું લિસ્ટ અહીંયા જોવા મળશે તમે સર્ચ કરીને જે કોઈ પણ કોર્સમાં જોડાવું હોય એ કોર્સ પસંદ કરી શકો છો આપણે ગુજરાત દ્વારા જે નિષ્ઠા એફએલએનના કોર્સ શરૂ કરવામાં આવશે એમાં બધા કોર્સની પાછળ નિષ્ઠા એફએલએન એવું લખેલું હશે કે જેથી કરીને આપણ આ આપને કોર્સ શોધવામાં સરળતા રહે અત્યારે ઉદાહરણ તરીકે મારે જી જે અંડરસ્ટેન્ડિંગ સેકન્ડરી સ્ટેજવાળા કોર્સમાં જોડાવું છે તો મેં કોર્સ સર્ચ કર્યો ત્યારબાદ હું કોર્સ પર ક્લિક કરીશ કોર્સ પર ક્લિક કરતા જોઈન કોર્સ નામનું ઓપ્શન જોવા મળશે કોર્સમાં જોડાવું એટલે શું કોર્સમાં જોડાવું એટલે જે તે કોર્સમાં જોઈન્ટ કોર્સ બટન પર ક્લિક કરવું જોઈન કોર્સ બટન પર ક્લિક કરતાં જ આપ એ કોર્સમાં જોડાઈ જશો અને આપને આપની વિગત શેર કરવા માટે એક વિકલ્પ જોવા મળશે એક વિન્ડો જોવા મળશે તે અહીંયા ખાસ આપણે આઈ કન્સેન્ટ ટુ પ્રોવાઈડ માય પ્રોફાઇલ ડેટાવાળું ઓપ્શન સિલેક્ટ કરી અને શેર કરવાનું રહેશે કે જેથી કરીને આપની વિગતો રાજ્ય કક્ષાએ મળી રહે દર મહિને જે બે કોર્સ શરૂ થવાના છે તો બંને કોર્સની લિંક આપની પાસે પહોંચે સૌથી પહેલું કામ જ્યારે કોર્સની લિંક મળે એના બે ત્રણ દિવસની અંદર કોર્સમાં જઈ અને જોઈન કોર્સ પર ક્લિક કરવાનું રહેશે કે જેથી કરીને કોર્સમાં તમે જોડાઈ જશો ત્યારબાદ આપણી પાસે એક મહિનાનો સમય રહેશે કોર્સ પૂર્ણ કરવા માટે આપ આપની અનુકૂળતાએ કોઈપણ સમયે કોર્સ પૂરો કરી શકો છો ત્યારબાદ આપ એક પછી એક બધા કોર્સના મોડ્યુલ જોઈ શકો છો અને આપની અનુકૂળતાએ એક મહિનાની અંદર કોઈપણ સમયે કોર્સ પૂર્ણ કરી શકો છો તો આપણે એક વખત સમરાઈઝ કરી લઈએ એક શિક્ષક તરીકે આપણે શિક્ષક અને આચાર્ય તરીકે આપણે શું કરવાનું રહેશે સૌથી પહેલાં જો આપણે દીક્ષા પહેલી વખત વાપરતા હોઈએ તો દીક્ષામાં લોગિન કરવાનું રહેશે અકાઉન્ટ બનાવવાનું રહેશે જેના માટે આપણી પાસે બે વિકલ્પ છે દીક્ષા પર રજીસ્ટર હિયરનો ઓપ્શન ક્રિએટ ઓપ્શન પસંદ કરીને આપણે નવું અકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ અથવા તો સાઇન ઇન વિથ ગૂગલવાળો જે ઓપ્શન આપણી સમક્ષ અવેલેબલ છે તેના દ્વારા જીમેલના આઈડી પાસવર્ડ જે આપણું ઓલરેડી અકાઉન્ટ જીમેલમાં બનેલું છે એના આઈડી પાસવર્ડ નો યુઝ કરીને લોગ ઇન કરી શકીએ છીએ લોગ ઇન થયા પછી સેલ્ફ ડિ ડિક્લેરેશનની પ્રક્રિયા છે આપણામાંથી ઘણા લોકોએ ઓલરેડી લોગ ઇન કરેલું જ હશે દીક્ષા વાપરતા હશે તો એમને સીધું સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા કરવાની રહેશે સેલ્ફ ડિક્લેરેશન એટલે શું દીક્ષામાં પ્રોફાઇલ પેજ પર જઈ અને સૌથી પહેલાં કન્ટેન્ટ પ્રેફરન્સની અંદર જિલ્લા તાલુકા બ્લોક જિલ્લા તાલુકા ક્લસ્ટર અને શાળાની વિગત અપડેટ કરવાની રહેશે ત્યારબાદ નીચે માય સેક્શન માય ડિટેલ્સ સેક્શનમાં જઈને આપનો ફોન નંબર ઈમેલ આઈડી અને આઈ વોન્ટ ટુ શેર માય ડેટા વિથ ગુજરાત આટલી વિગતો અપડેટ કરવાની રહેશે આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ આપણું સેલ્ફ ડિક્લેરેશન પૂરું થઈ ગયેલું ગણાશે એક વખત સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યાર પછી આપની સમક્ષ જે કોર્સની લિંક આવશે કોર્સની લિંક દ્વારા આપ કોર્સમાં જોડાય અને કોર્સ પૂર્ણ કરી શકો છો કોર્સમાં જોડાવવું એટલે શું કે દીક્ષા પર લોગન કરી કોર્સ જે તે કોર્સમાં આપણે જોડાવાનું છે કોર્સ સિલેક્ટ કરી અને ત્યારબાદ જોઈન કોર્સ પર ક્લિક કરવાનું રહેશે આ પ્રક્રિયાને કોર્સમાં જોડાવું કે ત્યારબાદ આપ આપની અનુકૂળતાએ કોઈપણ સમયે કોર્સ પૂરો કરી શકો છો જે એક મહિનાની સમય મર્યાદા મળે છે એ સમયમર્યાદાની અંદર તો આપણી આટલી પ્રક્રિયા કરવાની રહેશે આ સાથે હું મારી વાતને વિરામ આપું છું આભાર નમસ્તે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નો પ્રથમ પડાવ એટલે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી એટલે પાયાનું વાંચન લેખન ગણન એને માટે રાષ્ટ્રકક્ષાએથી નિપુણ ભારત અભિયાન જે છેડવામાં આવ્યું છે તો જેમ નિષ્ઠા છે એ નેશનલ ઇનિશિયેટિવ છે એમ નિપુણ પણ નેશનલ ઇનિશિયેટિવ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી એટલે કે સમજ સાથેના વાંચન અને ગણનનીના પ્રોફિશિયન્સી પ્રભુત્વ સાથેના આ મિશન જે લોન્ચ થયું છે રાષ્ટ્રીય કક્ષાએથી એના ભાગ સ્વરૂપે આજે આપણે મળી રહ્યા છીએ એના ભાગ સ્વરૂપે રાજ્યમાં જિલ્લામાં તાલુકામાં એફએલએન મિશન કમિટીની મિટિંગ્સ લગભગ બધે પૂર્ણ થવામાં છે તો આ એફએલએન મિશનનો અથવા નિપુણ ભારત અભિયાનનો એક ભાગ જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ માટે આજે આપણે એકત્ર થયા છીએ આ વિશે માનની આપણા દેશના વડાપ્રધાન શ્રી શું કહે છે એ પણ સાંભળશું આપણી વચ્ચે આપણા રાજ્યના શ્રી ઉપસ્થિત રહેશે માનની સચિવશ્રી વિનોદ રાવ સાહેબ એસપીડી રતનકંવર મેડમ અને ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શરૂઆત કરાવશે આ કાર્યક્રમ શું છે એનો એક પ્રાથમિક પરિચય આપણે મેળવી લઈએ આપ સૌ મિત્રો નિષ્ઠા પ્રોગ્રામથી પરિચિત છો જ નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એન્હાન્સમેન્ટ આ નિષ્ઠા વન છે એ બધા શિક્ષકોએ એની ટ્રેનિંગ કોવિડ કાળ દરમિયાન લીધી છે એની પહેલાં ફેસ ટુ ફેસ મોડમાં લીધી છે નિષ્ઠા ટુ છે ટુ પોઈન્ટ ઓ છે જે અત્યારે સેકન્ડરીના બધા જ ટીચર લઈ રહ્યા છે અને આ નિષ્ઠા થ્રી પોઈન્ટ ઓ જે સમગ્ર શિક્ષા અભિયાન નો એ મેન્ડેટ છે જીસીઆરટી એમાં મદદ કરી રહ્યું છે અને નિષ્ઠા થ્રી પોઈન્ટ ઓના જુદા જુદા બાર કોર્સ છે એ આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ જેના ટાર્ગેટ ગ્રુપની અંદર એકથી પાંચ ધોરણના હેડ ટીચર અને ટીચર્સ છે જ્યાં પ્રી સ્કૂલ ચાલે છે એવી ખાનગી શાળાના પણ પ્રી સ્કૂલના શિક્ષકો પણ આમાં જોડાશે એટલે સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ત્રણેય પ્રકારના શિક્ષકો આનો લાભ લેશે નેક્સ્ટ ટીચર્સ આર ટ્રુલી શેપ ધ ફ્યુચર્સ ઓફ ધ ચિલ્ડ્રન એન્ડ ધેર ફોર ધ ફ્યુચર ઓફ અવર નેશન રાષ્ટ્રીય શિક્ષણનીથી સમગ્ર રીતે જોઈએ તો એનો જે મહત્ત્વનો ફેરફાર છે એ ચોપ્ટર ચેપ્ટર ચાર છે અને એમાં સૌથી મહત્ત્વનો રોલ છે એ શિક્ષકોનો રોલ છે એટલે ખરેખર આ રાષ્ટ્રને આકાર આપવા માટે શિક્ષકોએ છે એ આ કામ કરવાનું છે અને જેથી આપણા બાળકો છે એ આપણું ભવિષ્ય બની શકે નેક્સ્ટ એનઇપીમાં લખેલા કોટેશનથી તમે પરિચિત છો નેક્સ્ટ બેકગ્રાઉન્ડની વાત કરીએ તો કન્ટિન્યુઅસ ઓપોર્ચ્યુનિટી ટુ ધ ટીચર ટુ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ટુ લર્ન ધ લેટેસ્ટ ઇનોવેશન્સ એન્ડ એડવાન્સ ઇન ધ પ્રોફેશન્સ ઇન મલ્ટિપલ મોડ જુદા જુદી અનેક રીતે શિક્ષકોને સતત સર્વગ્રાહી રીતે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે આ શીખવા માટે જુદા જુદા જે પ્રયાસો થઈ રહ્યા છે એમાં બીજો જે વાત કરવામાં આવી છે કે દરેક શિક્ષક છે એને વર્ષ દરમિયાન પચાસ કલાકોનું કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રતિવર્ષે કરવાનું છે આ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ છે એ પર્ટિક્યુલરલી હશે સિસ્ટમેટિકલી હશે અને લેટેસ્ટ પેડાગોજીનો એમાં સમાવેશ કરવામાં આવશે સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલ કોમ્પ્લેક્ષના જે રીડર છે સ્કૂલ કોમ્પ્લેક્ષ આઈડિયા પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક જુદી રીતે આપવામાં આવ્યો છે જે પ્રાથમિક માધ્યમિક સરકારી અને પ્રાઇવેટ તમામ શાળાઓનો સમાવેશ થાય એવું એક કોમ્પ્લેક્ષ બનાવવાનો ખ્યાલ છે અને સાથે મળીને આખું ખૂબ કોમ્પ્લેક્ષ છે એનો પ્લાન બનાવે અને એક સાથે વિકસે તો એ લોકોને પણ આવા પચાસ કલાકના દરેક શિક્ષક માટે એ પ્રોફેશનલ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટના કોર્સ દર પ્રતિવર્ષે હશે અને એવી જ રીતે એ પેડાગોજીના કોર્સ હશે જે જે કોમ્પિટન્સી બેઝડ એજ્યુકેશનની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે ને સપોર્ટ કરશે નેક્સ્ટ આ નિષ્ઠા થ્રી પોઈન્ટ ઓમાં આ રાષ્ટ્રીય પહેલ છે એમ તમે અગાઉ કહ્યું છે એ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કેન્દ્ર સરકારનું આ એક ફ્લેગશીપ પ્રોગ્રામ છે સર્વ શિક્ષા અભિયાન મારફત એ ચલાવવામાં આવે છે જે કોર્સિસ છે એ આપણા લર્નિંગ આઉટકમ લર્નર સેન્ટર એટલે વિદ્યાર્થી કેન્દ્રી પેડાગોજીના આધારિત છે એ રહેશે આ કોર્સ છે એમાં શું શું કવર થશે તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના જે કંઈ ભલામણો છે એ માર એ ભલામણોને ધ્યાનમાં રાખીને શિક્ષકનો હોલિસ્ટિકલ ડેવલપમેન્ટ થાય એને માટેનો પ્રયાસ છે એ આ નિષ્ઠા કાર્યક્રમની અંદર કરવામાં આવ્યો છે નિષ્ઠા ઝીરો વન જે મોટાભાગના શિક્ષકોએ કાં તો કોવિડ પહેલાં ફેસ ટુ ફેસ મોડમાં લીધી હતી બાકી રહી ગયા એ મિત્રો છે એમને આ પ્રોગ્રામ છે એ દીક્ષા પોર્ટલના માધ્યમથી હમણાં જ આપણે જે શીખ્યા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે મોટાભાગના શિક્ષકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ નિષ્ઠા ઝીરો વનમાં એટલે આપણે લીધેલી જ છે કોઈને કોઈ રીતે એમાં જોડાયેલા છો પણ કેટલાકે ફેસ ટુ ફેસ મોડમાં લીધું છે એવા શિક્ષકોએ ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો નિષ્ઠા ટુ નિષ્ઠા ઝીરો પોઈન્ટ ટુ છે એ માધ્યમિક શાળાના શિક્ષકો માટે અઢાર મોડ્યુલનું અત્યારે ટ્રેનિંગ એની ઓલરેડી ચાલુ રહી છે એનો ત્રીજો મહિનો શરૂ થયો છે એટલે દર મહિને એ લોકો ત્રણ મોડ્યુલનો કોર્સ કરી રહ્યા છે એ ઉપરાંત અત્યારે આપણે જે લેવાની છે એ નિષ્ઠા ઝીરો પોઈન્ટ થ્રી કાઉન્સમાં લખ્યું છે નિષ્ઠા ફોર નિપુણ ભારત ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી એટલે શિક્ષક અને હેડ ટીચર માટે જે પાયાની અને શરૂઆતનું જે સ્ટેજ છે એ કામ એ લેવલમાં કામ કરતા એટલે કે એકથી પાંચના તમામ શિક્ષકો માટે આ કોર્સ છે એ ડિઝાઇન કરવામાં આવ્યો છે એમાં આ જે કોર્સ છે એની પી આધારિત જે નવા ફેરફાર છે એને ધ્યાનમાં લઈને કર્યો છે નેક્સ્ટ આ કોર્સમાં જુદા જુદા ચાર મોડ્યુલ છે સોરી બાર મોડ્યુલ્સ છે જેની વિગતો અહીંયા આપવામાં આવી છે તો એ દર મહિને છે એ આપણે બે કોર્સ કરવાના છે એટલે છ મહિના સુધી બહુ જ આરામથી સમજીને આ કોર્સ આપણે કરીશું તો એ જે જુદા જુદા કોર્સ છે એની વિગતો તમને હવે પછીના પ્રેઝન્ટેશનમાં પણ બતાવવામાં આવશે વાત કરવામાં આવશે નેક્સ્ટ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવાનું છે તો સોળ ઓગસ્ટથી એ શરૂ થયો છે પણ આપણે એની તૈયારીને એ બધું પ્લાનિંગ અને ઓરિએન્ટેશન રાજ્ય કક્ષાની મશીનરી સાથે ટ્રાન્સલેશન એ બધું છે પરંતુ ખરું છે એ ઓક્ટોબરના પહેલાં મહિનાથી દર મહિનાના બે મોડ્યુલ તરીકે આપણે લઈશું અને દરેક મોડ્યુલ છે ત્રણથી ચાર કલાકનો માત્ર તમારો સમય લેશે એટલે તમારે વાંચવાનું છે એના વિડીયો જોવાના છે અને એની જે ક્વિઝ છે એ ભરવાની છે ક્વિઝ માટે ત્રણ પ્રયત્નો આપવામાં આવેલા છે આ ત્રણેય પ્રયત્ન આપણે ત્રીજો પ્રયત્ન કરવો જ ન પડે એવો આપણે સૌએ પ્રયાસ કરવાનો છે પહેલેથી જ આપણે સમજ સાથે વાંચશું સમજશું જોઈશું તો ત્રીજો પ્રયત્ન ન કરવો પડે એટલે પહેલાં પ્રયત્નને અંતે તમે સફળ થશો તો સર્ટિફિકેટ જનરેટ થઈ જશે દરેક કોર્સનું અલગ અલગ સર્ટિફિકેટ હશે કોઈને કંઈ મુશ્કેલી હોય સમજ ન પડી હોય તો બીજોને ત્રીજો ચાન્સ પણ આપવામાં આવશે જે લોકો ત્રણ ચાન્સને અંતે પણ સર્ટિફિકેટ આ કોર્સનું જનરેટ નથી કરી શકતા એને માટે કોર્સ રીઓપન આ સમગ્ર કોર્સ પૂરો થયા પછી એપ્રિલ પછી ફરીથી આપવામાં આવશે તો આ વાત છે એ નિષ્ઠા થ્રી પોઈન્ટ ઓની આજે તમારી સામે કરવાની છે રજીસ્ટ્રેશન જેમને ઓનલાઈન કોર્સ કરેલો છે એવા મિત્રોને રજીસ્ટ્રેશન થઈ ગયેલા છે એટલે વખત નિષ્ઠા પર ખોલીને તમે તમારું નામ એ વિગતો ભરશો એટલે ઓલરેડી તમે રજીસ્ટર છો એવું બતાવવામાં આવશે પરંતુ જે મિત્રોએ ઓફલાઈન એટલે કે કોવિડ પહેલાં રૂબરૂ તાલીમ લીધેલી હતી જે એકથી આઠ ધોરણની એ તાલીમમાં એ લોકોનું રજીસ્ટ્રેશન થયેલું નહીં હોય તો એમને આ રજિસ્ટ્રેશન ફરીથી કરાવવાનું રહેશે આ રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે આ કોર્સ કરી શકશો અહીંયા જિલ્લાના તંત્ર અને તાલુકાના તંત્ર અને સીઆરસી કોઓર્ડિનેટર મિત્રોને વિનંતી છે કે આ તાલીમમાં માત્ર સરકારી નહીં પરંતુ ખાનગી શાળાના શિક્ષકોને પણ જોડવાના છે ક્યાંય બાજુમાં ખાનગી બાલમંદિરો પ્રિસ્કૂલ ચાલતી હોય અથવા ખાનગી શાળા સાથે પણ પ્રી સ્કૂલ ચાલતી હોય તો એવા બધા જ શિક્ષકોને આપણે આ કોર્સની અંદર જોડવાના છે તો આ એક એની વિશેષતા છે આ રીતે આપણે નિષ્ઠા થ્રી પોઈન્ટ ઓ છે એનું આપણે કાર્યક્રમ છે એ ચલાવવાનો છે આ જે કાર્યક્રમ છે આખો એ ભાગ શેનો છે તો મૂળ અભિયાનનું નામ છે નિપુણ નિપુણ ભારત એ પણ જેવી રીતે નિષ્ઠાનું ફૂલ ફોર્મ છે નેશનલ નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ એટલે એ નિષ્ઠા થયું એવી જ રીતે નિપુણ પણ એવી જ રીતે એનું નામ બનાવવામાં આવ્યું છે એ પણ એક નેશનલ ઇનિશિયેટિવ છે શેના માટેનું છે તો કે પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અંડરસ્ટેન્ડિંગ એક અને ન્યુમરસી બે એટલે કે સમજ સાથેના વાંચન અને લેખનમાં પ્રોફિશિયન્સી પ્રાપ્ત થાય પ્રભુત્વ પ્રાપ્ત થાય એને માટેનું આ નેશનલ ઇનિશિયેટિવ છે તો આ ઇનિશિએટિવ છે એ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ છે જે ફાઉન્ડેશનલ લિટરસીને ન્યુમરસી દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર છે ઊંચું લાવવાનું છે સમગ્ર શિક્ષણનો પાયો છે એ આ એફએલએન છે અથવા પાયાના વર્ષો છે એ આપણે જાણીએ છીએ અહીંયા ઉંમર બાળકની ત્રણ વર્ષથી થાય આઠ વર્ષ સુધીના ગાળાને ખૂબ મહત્ત્વનો સમજવામાં આવ્યો છે ફરી પાકો કરવા માટે ચોથું ને પાંચમું ધોરણ આપવામાં આવે છે એ રીતે જે પાયાનું શિક્ષણ એક વખત મજબૂત થઈ જાય મોદી સાહેબ દ્વારા સરસ વાક્ય એક આપ્યું છે લર્ન ટુ રીડ વાંચતા શીખવાનું અને પછી રીડ ટુ લર્ન એટલે શીખવા માટે વાંચવાનું તો વાંચવાનું એટલું સમૃદ્ધ આપણું થઈ જાય તો આપણે છે એ શીખવા માટે પછી બાળક એની જાતે વાંચીને આગળ કોર્સ કરી શકશે બહુ બધા કોર્સ આપવા કરવાના છે કરી રહ્યા છીએ શાળા ઉપરાંત જે બ્લેન્ડેડ મોડ છે હવે કે કેટલાક ઓફલાઈન કેટલાક ઓનલાઈન શાળામાં તમે ભણાવશો પરિસ્થિતિ નોર્મલ થઈ જશે તો પણ ચાલીસ ટકા જેટલા કોર્સ છે એ આપણે રહેતા રહેતા બે હજાર ત્રીસ સુધીમાં ઓનલાઈન બાળક જાતે શીખી લે એવા પણ પ્રયાસ કરવાના છે એટલે એ સમજ વાંચીને પડે એ કક્ષાએ આપણે આ વિદ્યાર્થીઓને લઈ જવાના છે આપણા સૌની મોટી પ્રાથમિકતા એ છે કે છવ્વીસ સત્યાવીસ સુધીમાં પ્રાથમિક શાળાના પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજની એક સાર્વત્રિક પ્રાપ્તિ થઈ જવી જોઈએ એટલે વિદ્યાર્થીઓ માટે આપણું આ લક્ષ્યાંક છે કે ત્યાં સુધીમાં સો ટકા સિદ્ધિ આમાં ઘણી બધી વિગતો આવે છે આગળ કહેતો રહેશે પહેલાં જો પાયાગત વાંચન લેખન અને ગણન કેળવાયેલું નહીં હોય તો એની પીની બાકીની નીતિઓ વિદ્યાર્થીઓને ખૂબ મોટા સમૂહ માટે નિરર્થક થશે એટલે બહુ પાયાની સમજ આપવામાં આવી છે કે દેશની સૌથી અગત્યની પ્રાથમિકતા પાયાની પાયાના શિક્ષણને આપવાની છે બીજી વાત છે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવા અને ત્રીજું તમે વાંચી શકો છો છવ્વીસ સત્યાવીસ સુધી આપણને એ લક્ષ્ય આપવામાં આવ્યું છે કે સાર્વત્રિક ફાઉન્ડેશન લિટરસી ન્યુમરસી પ્રાપ્ત થાય તો આ લક્ષ્યને લઈને આપણે આગળ વધવાનું છે નેક્સ્ટ શાળાઓમાં શાળા શિક્ષણમાં સૌથી અગત્યની પ્રાથમિકતા છે કે ધોરણ ત્રણ સુધીમાં પાયાની શૈક્ષણિક ક્ષમતાઓ હસ્તગત કેળવાઈ જવી જોઈએ આવું ન થાય તો જે બાળકો પાછળ રહી જાય છે તે પાછળ છૂટી જાય છે આપણો સૌનો અનુભવ છે કે જેને યોગ્ય સમયે વાંચતા લગતાં અર્થગ્રહણ કરતા આવડી ગયું છે એવા જ વિદ્યાર્થીઓ જિંદગીમાં આગળ જઈ શકે છે ખૂબ અભ્યાસ કરી શકે છે પરંતુ જે લોકો એમાં અટવાઈ જાય છે એ લોકો ખૂબ પાછળ પડી જાય છે એટલે ધોરણ ત્રણ એક એવો અંતિમ તબક્કો છે કે ત્યાં સુધીમાં બાળકો લર્ન ટુ રીડ અને તેમની પાસે અપેક્ષા રખાય છે કે પછી તેઓ રીડ ટુ લર્ન કરે એ વાંચવા માટે શીખે તો બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીના પાયાના સાક્ષરતા અને અંક જ્ઞાન શિક્ષણ તંત્રનું લક્ષ્ય છે જ્યાં સુધી ધોરણ ત્રણ સુધીમાં પ્રત્યેક બાળક અર્થગ્રહણ સાથે વાંચન કરી શકે લખી શકે મૂળભૂત પ્રક્રિયા કરી શકે પાયાના જીવનના કૌશલ્ય શીખી શકે આવા પ્રકારની અપેક્ષા રાખવામાં આવી છે મિત્રો તો આપણે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન નિપુણ ભારતની ત્રણ સ્લાઇડો જોઈ હતી ઝડપથી એ રિપીટ કરી લઈએ સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની આ રાષ્ટ્રીય પહેલ છે નેક્સ્ટ એમ આપણે ત્રણ બાબતો જોઈ દેશની સૌથી અગત્યની પ્રાથમિકતા પાયાના શિક્ષણને આપવાની છે જે દેશના વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી શ્રી બંનેની વાત દ્વારા આપણે સમજ્યા પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીનું લક્ષ્ય છે સો ટકા વિદ્યાર્થીઓ ત્રણ અને પાંચ સુધીના એના લેવલનું રીડિંગ ફ્લુઅન્સીની વાત આવે ત્યારે કરું છું એ લેવલ સુધી જાય તો આપણે આનું સિદ્ધિ કરી શકીશું વાંચન ઝડપને વાંચનના અર્થગ્રહણ સાથે સંબંધ છે અમુક વાત ખૂબ ધીમેથી કટકે કટકે વાંચનારને એના અર્થની જ ખબર પડતી નથી એટલે અર્થગ્રહણ થતું નથી સમજ થતી નથી તો એને માટે મેં અગાઉ વાત કરી છે જે બાળકો પાછળ રહી જાય છે તે પાછળ છૂટી જાય છે અહીંયા જે સિમ્બોલ આપવામાં આવે છે આઈસ્ક્રીમનો કોન એ છે ફાઉન્ડેશનલ સ્કિલ જો એ કોન બરાબર હશે ફાઉન્ડેશન બરાબર હશે તો બેટર લર્નિંગ આઉટકમ પણ આપણને મળશે હાયર ઓર્ડર લર્નિંગ પણ આપણે કરાવી શકીશું એટલે સારું શીખવવા માટે પણ પાયો ખૂબ જરૂરી છે જે વડાપ્રધાન શ્રીએ પણ આપણને લર્ન ટુ રીડ અને રીડ ટુ લર્નની જે વાત કરી છે એ શીખવા માટે વાંચવું એ આપણું લક્ષ્ય છે પરંતુ અત્યારે શરૂઆત ક્યાંથી કરવાની છે તો કે લર્ન ટુ રીડથી કરવાની છે કે વાંચતા શીખવાથી શીખવા માટે વાંચવા સુધીની જે યાત્રા છે એ આપણે સારી રીતે કરવાની છે એટલે અર્થગ્રહણ સહિત વાંચન કરી શકે લખી શકે મિત્રો આપણે બહુ બધું ગોખેલું અને લખાવેલું કરીએ છીએ ત્યારે બીજા ધોરણનું જે આપણે એસેસમેન્ટની વાત કરવામાં આવી એમાં ચિત્ર જોઈને વિદ્યાર્થીઓ વર્ણન કરી શકતા નથી એટલે એવી પ્રેક્ટિસ નથી રાણપુરનું એટલે બોટાદ જિલ્લાના રાણપુરનું એક ગામ છે ત્યાં પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ એક એક ચિઠ્ઠી ખોલીને એ કરી શકે છે એની વિશે બોલી શકે છે બીજા પિયર સ્ટુડન્ટ્સ એમાં પૂર્તતા કરે છે અને શિક્ષક છેલ્લે પૂર્તતા કરી શકે છે લખવાનો પ્રયોગ પણ મેં ત્યાં કર્યો હતો અને એ પહેલાં બીજાના બાળકો છે એ જે ચિઠ્ઠી નીકળે એના પર લખી શકે એવા પ્રકારની પ્રેક્ટિસ કરાવવી પડશે તો અર્થગ્રહણ સહિત વાંચન લેખનમાં સ્વતંત્ર લેખન માત્ર ગોખેલું અને સાંભળેલું જોયેલું એવું નહીં પરંતુ પોતે વિચારીને લખે ચિત્ર જોઈને લખે આપેલું લખાણ છે એમાંથી સાર તારવીને કરી શકે એ કક્ષા સુધી લઈ જવા માટે રીડિંગ સ્પીડ ખૂબ મહત્ત્વની છે અને મૂળભૂત ગાણિતિક પ્રક્રિયા કરી શકે અને પાયાના જીવન કૌશલ્ય શીખી શકે લાઇફ સ્કિલની વાત પણ નવા અભ્યાસક્રમમાં છે નેક્સ્ટ તો આ રાષ્ટ્રીય વિશન મિશન છે નિપુણ ભારતનું વિઝન એ આપ સૌ જોઈ રહ્યા છો કે આ મિશનનું વિઝન પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ સાર્વત્રિક સ્તરે કેળવવા માટેનું વાતાવરણ તૈયાર કરવાનું છે જેથી બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં ત્રીજા ધોરણને અંતે અને મોડામાં મોડા પાંચમા ધોરણ સુધીમાં પ્રત્યેક બાળક વાંચન લેખન અને અંક જ્ઞાનના અપેક્ષિત એટલે પાંચમા ધોરણમાં જે અપેક્ષિત છે તે શૈક્ષણિક કૌશલ્ય ધરાવતું હોય તો આ વિઝન રાષ્ટ્રીય મિશનમાં આપવામાં આવ્યું છે તો પાયાની ભાષા અને સાક્ષરતા ભાષાનું પૂર્વજ્ઞાન સાક્ષરતા કેળવવામાં ઉપયોગી બને છે પાયાની ભાષાને સાક્ષરતા બાબતે મુખ્ય મુદ્દાઓ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે પહેલું છે કે મૌખિક ભાષા વિકાસ એ મેં હમણાં જે ઉદાહરણ આપ્યું પહેલાં બીજાના વર્ગખંડનું તો એ વર્ગખંડની અંદર અલગ અલગ ચિઠ્ઠીને આધારે બાળક જે નીકળે એના પર બોલી શકતો હતો હા વિષયો એના પરિચિત હતા તો એવી પ્રેક્ટિસ કરાવવી પડશે શ્રવણ અર્થગ્રહણ મૌખિક શબ્દ ભંડોળ અને વાતચીત કરવામાં કૌશલ્યમાં સુધારો વાચન અને લેખનના કૌશલ્યના વિકાસ માટે મૌખિક મૌખિક ભાષાનો અનુભવ એટલે આપણે જ્યારે ભાષાદીપ કાર્યક્રમ કર્યો હતો ત્યારે વાતચીત માટેના બહુ બધી પ્રયોગો અંદર મૂકેલા હતા શિક્ષક અને વિદ્યાર્થી વાત કરે વાત કરવામાંથી ભાષા પ્રગટ થાય છે નવા શબ્દો વધે છે શિક્ષકનું સાંભળીને અથવા સમાજના કોઈ વર્ગનું સાંભળીને એ બાળક છે એ શબ્દનો પ્રયોગ કરતો થાય છે એ રીતે એની ભાષા સમૃદ્ધ થાય છે એટલે મૌખિક ભાષા વિકાસ એમને પાયાને સાક્ષરતામાં બહુ મહત્ત્વનો ભાગ ગણવામાં આવ્યો છે આ શબ્દ ઘણા બધા મિત્રોએ પ્રારંભિક ભાષા શિક્ષણની ટ્રેનિંગ ઓનલાઈન લીધી છે એમને ખબર છે ડીકોડિંગ શબ્દ છે બે બે હા ડિકોડિંગ છે એ સાદી રીતે જોઈએ તો આપણા મગજમાં જે સંકેતાકન થાય છે સંકેત જાય છે આપણે જે જોઈએ છીએ એનો અને એની પુનઃ પ્રાપ્તિ થાય છે અને ડીકોડિંગ કહે છે કોડિંગ અને ડીકોડિંગ એટલે બાળક ન શીખે છે ત્યારે એ નનો શેપ એના મગજની અંદર જે કોડિંગ થાય છે અને ફરીથી યોગ્ય સમયે યોગ્ય રીતે ઉકેલી શકે એને ડીકોડિંગ કહેવાય છે તો લખાયેલા અને છપાયેલા શબ્દ બાબતે ધ્વનિ અને તે સૂચવતી સંજ્ઞા વચ્ચેનો સંબંધ સમજવો એ શબ્દની ઓળખ કરવી છે આપણે ન બોલીએ છીએ ત્યારે ન બોલીએ છીએ ત્યારે ધ્વનિ છે પણ આપણે જ્યારે એ ન ધ્વનિનો સિમ્બોલ ચિહ્ન છે એ આપણે ન સ્વરૂપે લખીએ છીએ આ બંને વચ્ચેનો સંબંધ એના મગજમાં જે પ્રસ્થાપિત થાય છે એને ત્યારે એ ડિકોડિંગની આખી પ્રક્રિયા છે વાંચનની પ્રક્રિયા છે એ સારી રીતે થઈ શકે વાંચનમાં પ્રવાહિતાની જે વાત કરવામાં આવી છે એટલે ખૂબ ધીમું આ જે ર એટલે આજે આજે વરસાદ એવું જ્યાં ના વાંચી શકે ત્યાં સુધી એના મનમાં એ વરસાદનું ચિત્ર ક્લિયર થતું નથી તો રીડિંગ સ્પીડ એ અર્થગ્રહણ માટે ખૂબ જરૂરી એ વસ્તુ છે અને જે વાંચે છે એ સમજે ધીમે ધીમે આગળ ઉપર જતાં પૂર્વાપરનો સંબંધ પણ સમજે અત્યારે તો લખેલી સામગ્રી સમજે પણ પછી આગળ જઈને હાયર ઓર્ડર થિંકિંગની આપણે વાત કરીએ છીએ તો બિટવીન્સથી લાઇન પણ સમજતો થાય એને માટે અત્યારે નાની કક્ષામાં એ આપેલી સામગ્રીમાંથી સામગ્રી તારવી શકે એવી ક્ષમતા એમનામાં પ્રાપ્ત થવી જોઈએ અક્ષર અને શબ્દ લેખન ઉપરાંત અભિવ્યક્તિ માટેના લખાણનો પણ સમાવેશ આપણે લેખનની અંદર કરવાની વાત સ્વતંત્ર લેખનમાં આપણે કરીએ છીએ એ સ્વતંત્ર લેખન એટલે નિબંધ વક્તૃત્વમાં જે મુદ્દાઓ આપીએ છીએ એટલું બધું આપણે અપેક્ષા નથી પણ અહીંયા બે ચાર પાંચ વાક્ય લખી શકે એક વાક્ય પણ લખી શકે એનાથી શરૂઆત કરી શકે એ બધું જ લેખનની અંદર સમાવેશ થાય છે નેક્સ્ટ એવી રીતે પાયાનું સંખ્યા જ્ઞાનની જે વાત છે એ રોજિંદા જીવનમાં સમસ્યા ઉકેલ માટે તર્ક કરવો અને સાદી ગાણિતિક સંકલ્પનાઓનો ઉપયોગ કરવો શરૂઆતના તબક્કામાં ગણિત માટેના મુખ્ય પાસા અને ઘટકો બાજુમાં જે આપ્યા છે એ પ્રમાણે છે કે સંખ્યાની પૂર્વ સંકલ્પનાઓ સંખ્યા અને સંખ્યા સાથેની પ્રક્રિયાઓ એટલે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર શરૂઆતના તબક્કે આકાર અને સમતલને લગતી સમજ માપનની સમજ અને જે માહિતી આપી છે એનો ઉપયોગ કરવાની વાત માહિતીનું ઉપયોજન છે એ ગણિતના આપણા લર્નિંગ આઉટકમ મુખ્યત્વે રહે છે નેક્સ્ટ નેક્સ્ટ પાયાના શિક્ષણ માટેની અધ્યયન નિષ્પત્તિઓના ત્રણ વિકાસાત્મક ધ્યેયો છે અત્યારે જે નવો અભ્યાસક્રમ આવ્યો છે નિપુણ ભારત અંતર્ગત એમાં આપણે આ ત્રણ કેટેગરીમાં સમગ્ર અભ્યાસક્રમ છે સમગ્ર લર્નિંગ આઉટકમ છે વહેંચાયેલા છે પહેલું છે હેલ્થ એન્ડ વેલ બિંગ જેમાં લાઈફ સ્કિલની પણ વાત છે આજુબાજુના પર્યાવરણની વાત છે અને ખાસ કરીને પોતાનું શારીરિક માનસિક સ્વાસ્થ્યને લગતા લર્નિંગ આઉટકમ છે બીજું છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇસી એટલે જેમાં કોમ્યુનિકેશન એટલે સ્વાભાવિક છે જેમાં ભાષા શિક્ષણની વાત કરવામાં આવશે અને ત્રીજું છે ઇન્વોલ્વ લર્નર્સ લર્નર છે અધ્યતા છે વિદ્યાર્થી છે એને ઇન્વોલ્વ કરવાનો એને એનું એનું શું કહેવાય ભાગીદારી વધારવાની વાત એ છે ભાગે એમાંથી ગણિતના લર્નિંગ આઉટકમ આપવામાં આવેલા છે એટલે અહીંયા ફાઉન્ડેશનના જે વર્ષો છે મુખ્ય સ છ સ્તરની અંદર વહેંચવામાં આવ્યા છે એની શરૂઆત થાય છે પૂર્વ પ્રાથમિક એકથી એટલે ત્રણ વર્ષ થ્રી પ્લસના બાળકથી સ્તર બે એટલે ફોર પ્લસનું બાળક જે મોટેભાગે ભાગે આંગણવાડી કે બાલમંદિરમાં કેજી સિનિયર કેજી જુનિયર કેજીમાં હોય છે પરંતુ એનું સ્તર ત્રણ છે એ આપણા માટે બહુ મહત્ત્વનું છે અને જે એમણા જ વાત કરીને ગયા મંત્રીશ્રી અને આપણા સચિવશ્રી સાહેબ કે બાલવાટિકા છે એ અલગથી શાળાની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરશે એટલે પાંચ પ્લસના બાળકો અત્યારે જે શાળામાં પહેલાં ધોરણમાં આવે છે એ બે હજાર ત્રેવીસથી એ પહેલાં ધોરણમાં સિક્સ પ્લસના બાળક આવશે આરટીઈમાં મૂળભૂત અધિકારમાં અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બધામાં સિક્સ પ્લસના બાળકો જ પહેલાં ધોરણમાં આવે એવો આગ્રહ રાખવામાં આવ્યો છે મોટાભાગના રાજ્યોને ફોલો કરે છે અને આપણે ત્યાં પણ જૂની પરંપરાઓ છે ખાસ કરીને અમે ભણતા હતા ત્યારે અમે બધા જ સાતમા વર્ષે શાળામાં પહેલાં ધોરણમાં બેઠેલા છીએ તો આપણો અભ્યાસક્રમ જે બને છે એ સિક્સ પ્લસનો બને છે પહેલાં ધોરણનો અને આપણે ભણાવીએ છીએ ને ફાઇવ પ્લસના વિદ્યાર્થીઓ માટે એટલે રિઝલ્ટ નહીં મળવાના ઘણા કારણોમાંથી એક કારણ આ પણ હોઈ શકે તો અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાલવાટિકા છે એ ફાઇવ પ્લસના વિદ્યાર્થીઓ અત્યારે જે પહેલાંમાં ભણે છે એ બે હજાર ત્રેવીસમાં એ બાલવાટિકામાં હશે એનો પ્રયોગ આવતી સાલથી પણ શરૂ થશે કેટલું ટ્રાય આઉટ કો લોકેટેડ આંગણવાડી છે એમાં શરૂઆત છે એ હમણાં જ થઈ શકે આવનારા સત્રથી શાળાઓ ખુલે ત્યારે એ શક્ય છે સ્તર ચાર એટલે ધોરણ એક સ્તર પાંચ એટલે ધોરણ બે સ્તર ત્રણ છ એટલે ધોરણ ત્રણ સુધીની વાત આ એફએલએનની અંદર કરવામાં આવી છે નેક્સ્ટ લર્નિંગ આઉટકમનું કોડિફિકેશન એટલે ક્ષમતાઓના ક્રમાંક સીધી ભાષામાં કહીએ તો એકથી પાંચમાં બહુ બધા જૂના શિક્ષક મિત્રો જે એમએલએલથી પરિચિત છે એવા મિત્રો છે જ એમને આ શીખવવાની જરૂર નથી એને આનો ભાર લાગવાનો નથી કારણ કે એમને ખ્યાલ છે કે ક્ષમતાઓની અંદર ધોરણ ક્ષમતાનું ક્ષેત્ર અને ક્ષમતાનો ક્રમાંક આવતો હતો અહીંયા છે અહીંયા પણ એનું ક્ષેત્ર છે પહેલું દાખલા તરીકે હેલ્થ એન્ડ વેલ બિંગ બીજું છે એનું સ્તર એટલે વર્ષ કયા ધોરણનું છે અહીંયા હમણાં સ્તરની વાત આપણે કરી સ્તર એક બે ત્રણ ચાર પાંચ છ સુધીની તો એ સ્તર છે એટલે કયું ધોરણ આવશે અને ત્રીજો છે એનો ક્ષમતાનો ક્રમાંક છે તો આ રીતે આખું લર્નિંગ આઉટકમનું કોડિફિકેશન સમગ્ર દેશમાં એક જ સરખી રીતે થઈ રહ્યું છે અને જે નેશનલ એચિવમેન્ટ સર્વે થાય છે એ આખા દેશમાં એક જ પ્રકારના અભ્યાસક્રમ ઉપર થાય છે અને અને ભાગે સરખું છે આમાં બહુ મોટા ફેરફાર આપણે ત્યાં આવશે એવું માની લેવાનું કારણ નથી તો આ રીતે એક તો લર્નિંગ આઉટકમનું કોડિફિકેશન છે એટલે કે ક્ષમતા ક્રમાંક જે આપણે શીખ્યા છીએ એ જ ક્ષમતા એ જ રીતે જુદી અહીંયા આપવામાં આવેલું છે એટલે ક્ષમતા એટલે એવા વિધાન કે જે બાળક શું જાણશે શું કરવા સક્ષમ બનશે અથવા કોઈ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાને અંતે શું પ્રદર્શિત કરી શકશે એને એવું વિધાન હોય એને ક્ષમતા કહીએ છીએ આપણે અગાઉથી એમનો પરિચિત પરિચય છે પણ બાળકોના સર્વિંગી સર્વાંગી વિકાસ માટે ત્રણ પ્રકારના ગોલ જે બાજુમાં આપવામાં આવ્યા છે હેલ્થ એન્ડ વેલ બિંગ ગોલ વન એ બાળકો તંદુરસ્ત અને સ્વસ્થ રહે માત્ર પર્યાવરણ શીખે એટલું પૂરતું નથી એનો ગોલ જ એ છે તંદુરસ્ત રહે અને સ્વસ્થ રહે તો એને માટેની ક્ષમતાઓ આપી છે એની અધ્યયન નિષ્પત્તિઓ આપી છે ગોલ બે છે એ ભાષાને લગતો ગોલ છે બાળકો અસરકારક પ્રત્યાયન કરી શકે છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની જે વાત કરી છે એની ક્ષમતાઓ અને એના લર્નિંગ આઉટકમ ગોલ ત્રણ છે એ ઇન્વોલ્વ લર્નર્સ એટલે જેમાં મોટે ભાગે ગણિત અને જીવન ઉપયોગી કૌશલ્યની વાત છે કે બાળકો પરિપક્વ અધ્યતા અને પોતાના પર્યાવરણ સાથે તાદાદમાં જાળવે એ પ્રકારની ક્ષમતાઓ અને ક્ષમતાઓની નીચે લર્નિંગ આઉટકમ્સ એટલે અધ્યાપન નિષ્પત્તિઓ આપેલી છે નેક્સ્ટ આની સાથે મેં નેશનલ એચિવમેન્ટ સર્વેની જે વાત કરી છે આ વર્ષે પણ સમગ્ર દેશમાં બે હજાર સત્તરમાં થયું હતું નેશનલ એચિવમેન્ટ સર્વે એ આ વર્ષે ધોરણ ત્રણ પાંચ આઠ અને દસમાં એક સાથે એક દિવસે થવાનું છે આપણે ત્યાં ત્યારે વેકેશન ચાલતું હશે તો એટલા દિવસ માટે જે સેમ્પલની સ્કૂલો છે એ ચાલુ રાખવાની રહેશે ત્રણ પાંચ આઠ અને દસના વિદ્યાર્થીઓ આ સર્વેમાં ભાગ લેશે સમગ્ર રાષ્ટ્રમાં એક જ સાથે થશે તો એ બારમી નવેમ્બર છે એટલે દિવાળી પછીનું બીજું અઠવાડિયું છે પણ એ દિવસોમાં શાળાઓ શરૂ રાખવાની પ્રક્રિયાઓ થશે જે સેમ્પલમાં શાળા આવશે એ શાળાઓ એ સમય દરમિયાન ખુલશે પરંતુ એ સેમ્પલ લિસ્ટ હજુ સુધી આપણને મળ્યું નથી સીબીએસસી દ્વારા આખી પ્રક્રિયા થાય છે આખા દેશની થાય છે એટલે તબક્કાવાર જ થશે તો એને માટે પણ આપણે એક અલગથી ટેલિકોન્ફરન્સ ત્રીજા પાંચમા આઠમા દસમાના શિક્ષકો માટે ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને એનાથી અવગત કરાવવામાં આવશે એના પ્રશ્ન પેપરો જૂના છે અને પેરાલ ટેસ્ટ છે આપને પ્રેક્ટિસ માટે મોકલવામાં આવશે કદાચ ત્રણથી પાંચની શાળાઓ શરૂ થાય તો એ રીતે જે હશે તે એસઓપીમાં નક્કી થયા મુજબના નિર્ણયો લેવામાં આવશે મૂળ વાત પર આવીએ તો સમાવેશી શિક્ષણ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું હાર્દ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર ફોર જે છે એ ચાર નંબરના ગોલમાં બે શબ્દો મહત્વના છે એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એક એટલે એક શબ્દ ઇન્કલુઝિવ અને બીજો શબ્દ છે ઇક્વિટી તો આ ઇન્ક્લુઝનની વાત વારંવાર કરવામાં આવે છે એ સમાવેશી વર્ગખંડ શૈક્ષણિક પદ્ધતિ કેવી હશે તો અત્યારે આપ જ્યારે ઇન્ક્લુઝનની વાત કરીએ છીએ ત્યારે સીડબ્લ્યુ એસ એન ચિલ્ડ્રન વિથ અ સ્પેશિયલ નીડ દિવ્યાંગ બાળકોની જ વાત આપણે સમજીએ છીએ પરંતુ નીતિમાં કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં જે વાત કરવામાં આવી છે જે બાળક અનેક રીતે લર્નિંગ ડિસેબિલિટી સિવાય અનેક રીતે એ બહાર છે જેનો સમાવેશ શાળામાં થઈ શકતો નથી એ લિંગ્વિસ્ટિકલી જુદા હોય ભાષા જુદી બોલતા હોય જુદા કલ્ચરના હોય સામાજિક આર્થિક સ્તરને કારણે ન આવતા હોય પોતાને સમજી ન શકતા હોય તો ન આવતા હોય આવા બધા જ બાળકોનો સમાવેશ આપણા વર્ગખંડમાં થાય અને એ આપણી પેડાગોજી સમજી શકે એટલા માટે જુદી જુદી પદ્ધતિની વાત ખાસ કરીને કરવામાં આવી છે રમકડા આધારિત શિક્ષણ પદ્ધતિ જે આ બાળ બાળકોને બધા જને ગમે જ અભ્યાસની અંદર શીખવવાના માધ્યમ તરીકે સ્પોર્ટ્સ ઇન્ટિગ્રેશનની વાત રમત કેન્દ્રિતા આર્ટ ઇન્ટિગ્રેશનની વાત કલા સંકલન કરવાની વાત અને આ બધું જ સારી રીતે કરી શકાય કોવિડ કાળમાં આપણે બધું જ શીખ્યા છીએ એ ટેકનોલોજીનો ઉપયોગ એને પણ શિક્ષણમાં સંકલિત કેવી રીતે કરવું બાળક સમજે તેવી ભાષામાં વ્યવહાર કરવો એ તો માતૃભાષા લખ્યું છે પણ આગળ જઈને ઘરની ભાષા જ્યાં ડાયલેક્ટ છે ત્યાં શિક્ષકે થોડી ઘણી સમજ પણ એમની મેળવવાની રહે એ પ્રકારની અપેક્ષા સમાવેશી વર્ગખંડમાં આપણે ત્યાં રાખવામાં આવી છે શિક્ષકોને આ માટેની અવેરનેસ વધે એ માટે દાખલા તરીકે ટોઇઝ ઇન્ટીગ્રેસનની વાત પણ આપણે જે બાર મોડ્યુલ ભણવાના છીએ એમાં આ મોડ્યુલ પણ આવતા હશે અહીંયા જેટલી પેડાગોજીની વાત કરવામાં આવી છે બધી જ બારે બાર મોડ્યુલમાં આવી જશે નેક્સ્ટ અને માટે તમારે દીક્ષાથી તમે સૌ પરિચિત છો પણ ધીમે ધીમે બાળકો પણ દીક્ષાનો ઉપયોગ કરે એ પ્રકારની સામગ્રી ત્યાં મૂકવામાં આવશે અહીંયા એક એપની વાત કરવી છે બાળકોના અધ્યયન માટે દીક્ષાના ઉપયોગની જે આપણે વાત કરીએ છીએ તો ગૂગલની સાથે રહીને રીડ અલોંગ વાંચન માટેની ડિજિટલ સામગ્રી છે બાળક વાંચતા જાય એની સ્પીડ પણ નોંધાતી જાય ને પ્રોપર વાંચ્યું છે કે નહીં એ પણ ખબર પડતી જાય એટલે કેટલાક વાંચો બાળકોને મોબાઈલ એટલું બધો પ્રિય થઈ ગયો છે તો એવામાં વિદ્યાર્થીઓ માટે હવે ભણાવતા ના હોય ઓનલાઈન ત્યારે રીડ અલોંગ નામની જે એપ છે ત્યારે એક મહિના માટે મહેસાણાના એક તાલુકામાં ટ્રાય આઉટ થઈ રહી છે તો એ ગૂગલની મદદથી ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં તો હતી જ એ ગુજરાતીમાં અત્યારે આપણે એને ઇનપુટ્સ આપી રહ્યા છીએ અને સરસ રીતે કરી રહ્યા છે આપણને બહુ સારો સહયોગ એમના તરફથી મળ્યો છે તો આવી એક સાક્ષરતા સામગ્રી પણ રીડ અલોંગની એપ સ્વરૂપે આપણને મળવાની છે સાક્ષરતાની બીજી સામગ્રીની વાત કરીએ તો વાંચન અર્થગ્રહણ વ્યાકરણ સંબંધી પ્રશ્નસંચય બાળસાહિત્ય લોકસાહિત્ય અને સ્થાનિક વાર્તાઓને પણ આપણે લર્નિંગ આઉટકમ સિદ્ધ કરવા માટે ઉપયોગ કરી શકીએ એવી જ રીતે સંખ્યા જ્ઞાનની સામગ્રીમાં એને સમજૂતી આપતા વિડીયો આપણે જે પ્રેક્ટિકલી નથી સમજાવી શકતા કારણ કે એક અમૂર્ત ખ્યાલને આપણે મૂર્ત કરવામાં જેમ વસ્તુઓ વાપરીએ છીએ એમ હવે આપણા વિડીયોઝ આપણને ખૂબ ઘણી રીતે ઉપયોગી થઈ રહ્યા છે જીવન શિક્ષણના ત્રીજા ક કવરપેજ પર પ્રયાસ કર્યો છે ખોટી સંકલ્પનાઓ સુધારવા માટે એના કાર્ડ છે પરંતુ એના વિડીયો પણ સમય અવકાશે આગળ બનાવવામાં આવશે વ્યવહારુ સમજ આપતા વિડીયો મૂલ્યાંકન સામગ્રીનો સંચય આ બધું જ દીક્ષાના ઉપયોગથી આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચવાના છીએ અને શિક્ષકની સજ્જતા વધારવામાં પણ આપણને આ દીક્ષા પ્લેટફોર્મ છે એ મહત્વનું બની રહ્યું છે નેક્સ્ટ અધ્યયન મૂલ્યાંકન પાયાના શિક્ષણ દરમિયાન થતા મૂલ્યાંકનના બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યું છે એક એસબીએ સ્કૂલ બેઝ એસેસમેન્ટ અને બીજું છે લાર્જ સ્કેલ સ્ટાન્ડર્ડાઈઝ એસેસમેન્ટ નેશનલ એચિવમેન્ટ સર્વે ગુજરાત એચિવમેન્ટ પ્રોફાઇલ આ બધા લાર્જ સ્કેલ સર્વે છે જે સેમ્પલ આધારે કરાય છે આપણે ત્યાં સેન્સસ આધારે પણ બધા જ વિદ્યાર્થીનો ડેટા રાજ્યમાં ઉપલબ્ધ છે કરી શકાય એવી સ્થિતિમાં છીએ પરંતુ એસબીએ જે છે એટલે સ્કૂલ બેઝ એસેસમેન્ટ છે એ પણ પેરેલલ ચાલતું છે શરૂઆતના ધોરણોમાં વિદ્યાર્થી પેપર પેન્સિલ ટેસ્ટ ના આપે તો આપણે શિક્ષકો જેનું મૂલ્યાંકન કરે છે એ તણાવમુક્ત અને ભાગે ગુણાત્મક અવલોકન દ્વારા આ કરી શકાય એવી પ્રવૃત્તિ અને અનુભવના તકના આધારે એ મૂલ્યાંકન કેવી રીતે કરાય એનો અનુભવ બીજા ધોરણની જે આપણે વાત કરી એ પ્રમાણે આપણા સૌ મિત્રોને છે જ નેક્સ્ટ તો અત્યારે જે નિપુણ ભારતના જે લક્ષ્યો છે એ મિશનના ધ્યેય છે ધોરણ એક બે અને ત્રણમાં શું શું કરવાનું છે મોટે ભાગે એ લર્નિંગ આઉટકમની સમજ છે તો ધોરણ પહેલાંમાં ચારથી વધુ સાદા શબ્દોવાળા આ વયકક્ષા માટેના અપરિચિત લખાણના સાદા વાક્યો વાંચે નવ્વાણું સુધીની અંક સંખ્યા વાંચે અને લખે અને સાદા સરવાળા બાદબાકી કરી શકે એ પહેલાં ધોરણના એલોસ છે બીજા ધોરણમાં છે એક મિનિટમાં ચાલીસથી સાઠ શબ્દ અર્થગ્રહણ સાથે વાંચે નવસો નવ્વાણું સુધીની સંખ્યા વાંચે અને લખે અને નવ્વાણું સુધીના અંકોની બાદબાકી કરે આ મોટી મોટી વાત કરવામાં આવી છે ધોરણ ત્રીજાના અંતે એક મિનિટમાં સાઠ શબ્દનો અર્થગ્રહણ સાથે વાંચે આપણે ત્યાં વાંચી શકે છે પણ અર્થગ્રહણ કરી શકતા નથી અને એટલા માટે આપણે ભાષાદીપનો જે પ્રયોગ વિદ્યાર્થીઓ સાથે કર્યો હતો પ્રત્યેક વિદ્યાર્થીને કોવિડ પહેલાં આપવામાં આવેલી હતી એવી પ્રવૃત્તિઓ શિક્ષકોએ રોજ સમય અવકાશે કરાવવી જોઈએ એટલે શ્રવણ અર્થગ્રહ શ્રવણ માટે અને લેખન માટે એટલે દરેક શિક્ષક મિત્રોને એ વિનંતી ફરીથી કરવામાં આવે છે કે શ્રુત લેખન અવશ્ય કરાવવું જોઈએ સ્વતંત્ર લેખન માટે રોજ નવો એનો પરિચિત વિષય છે કંઈને કઈ રીતે આપણે એમને આપવો જોઈએ અને ગણિતની વાત કરીએ તો નવ હજાર નવસો નવ્વાણું સુધીના અંકો વાંચે લખે અને સાદા ગુણાકાર કરી શકે ત્યાં સુધી ધોરણ ત્રીજામાં લઈ જવાનું છે ચોથા પાંચમાના લર્નિંગ આઉટકમ વેલ ડિફાઈન આપણી પાસે છે જ તો આ નાના મોટા ફેરફાર સાથે આઈફએલએન મિશન છે એ કામ કરશે રાષ્ટ્રીય મિશન ખાલી વાત કરીને છોડી દીધું નથી રાષ્ટ્રીય કક્ષાએથી રાષ્ટ્રીય મિશનની સ્થાપના થઈ એનું લોન્ચિંગ દેશના વડાપ્રધાનશ્રીએ કર્યું રાજ્ય મિશનની સ્થાપના થઈ ગઈ છે જિલ્લા મિશનની સ્થાપના પણ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી છે અને દરેક તાલુકામાં બ્લોક મિશન છે એટલે એફએલએન મિશન છે એની મિટિંગો પણ ભાગે થઈ ગઈ છે એટલે પ્રથમ બેઠક મળી ગઈ છે હવે આ બધી જ તંત્રનું મોનિટરિંગ મૂલ્યાંકન અને સહાય માટે આ તંત્ર કામ કરશે આવી જ રીતે શાળા વ્યવસ્થાપન સમિતિ છે એમાં સમાજની ભાગીદારી વધારીને આપણે આ કામ કરવાનું છે કોઈક જગ્યાએ સરસ લખ્યું છે આ પ્રેઝન્ટેશનમાં છે કે નહીં મને ખબર નથી પણ એક બાળકને ભણાવવું એ સમગ્ર ગામની જવાબદારી છે મતલબ કે માત્ર શિક્ષક પૂરતો નથી સમાજના બધા જ જેને જે આવડે છે જેની પાસે જે છે એ એને આપવાની વાત આમાં કરવામાં આવી છે નેક્સ્ટ કોની શું ભૂમિકા છે જીસીઆરટી શું કરશે એટલે એ રીતે કરી રહ્યા છે ડાયેટ ડીપીઓ બીઆરસી ને એસએમસી એસએમસીની વાત કરીએ તમારી કક્ષાની છે એટલે કે એસએમસી વાલી અને સમાજના સભ્યોની અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સક્રિય ભાગીદારીથી સમગ્ર શાલેય શિક્ષણમાં જવાબદારી અને ટકાઉપણાની અત્યંત જરૂરી તત્વો ઉમેરાશે એટલે એનું ઇન્વોલ્વમેન્ટ છે હું એક જ કરું શિક્ષક એવું નથી જ્યાંથી જેનો સપોર્ટ મળતો હોય એ લોકો કરાવી શકે ઘોઘા તાલુકામાં આંગણવાડીમાં આ પ્રયોગ સરસ રીતે કર્યો છે કે અભણ માતાઓ પણ આંગણવાડીનું સંચાલન કરી શકે એમને આવડતા ગીતો એને આવડતી વાર્તાઓ કે આંગણવાડીના સંચાલનમાં મદદરૂપ થઈ શકે બાળકોને ક્યાંય લઈ જના હોય તો એ સાથે લઈને જાય આવી બધી જ પ્રવૃત્તિઓમાં વાલીઓનું ઇન્વોલ્વમેન્ટ વધારીને એ સરસ પરિણામ છે એ આંગણવાડીમાં મળી શક્યું છે આપણે ત્યાં પણ એવી રીતે આપણે પ્રયોગ કરવાનો છે કે લોકોનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ બાળકો શાળામાં નિયમિત જાય અને ઘરમાં વાતાવરણમાં જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બાળકની શૈક્ષણિક પ્રગતિ થાય તે બાબત પણ વાલીની ભૂમિકા મહત્ત્વની છે એટલે વાલી સભાઓને એવું જેટલું થાય જે રીતે થઈ શકે તો માત્ર શિક્ષક ઉપરાંતની ઘરનું વાતાવરણ પણ એમાં સપોર્ટ કરે એવા પ્રકારની વ્યવસ્થા આપણે વાલીઓને સમજાવવાની રહે નેક્સ્ટ હા આ જ પ્રેઝન્ટેશનમાં છે બાળકને ઉછેરવા માટે આખું ગામ જોઈએ આપણા દેશના તમામ બાળકોનું પાયાના શિક્ષણ સુધારવાનું મિશન કેટલીક સંસ્થાઓ શિક્ષકો વાલીઓ સમાજ અને સ્થાનિક સંસ્થાઓની સક્રિય ભૂમિકા વગર સફળ થવું શક્ય નથી એટલે આ બધાનું ઇન્વોલ્વમેન્ટ અહીંયા જે રીતે શિક્ષણ મંત્રીશ્રી સહિત આ વિષય પહેલાં બીજા ત્રીજા ભણાવવું એ વિષય આપણે અમુક વર્ષો પહેલાં વિચારીએ તો શિક્ષણ મંત્રીના લેવલનું કામ નથી એમ આપણે કહી શકીએ પરંતુ જ્યારે દેશના વડાપ્રધાન છે એ આની પહેલ કરતા હોય એની મજબૂતાઈથી વાત મૂકતા હોય ત્યારે રાજ્ય અને આપણા ગ્રામ્ય લેવલની અંદર પણ એક એક વ્યક્તિ આનાથી પરિચિત થાય એના માટે શું કરી શકાય શું કોણ શું કરશે એવી ભાગીદારી વધારવામાં આવે તો આ મિશનમાં બધાની ભાગીદારીની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે જો મિત્રો આ રીતે નિપુણ ભારત છે એમની વાત મૂકવામાં આવી એફએલએન એટલે ફાઉન્ડેશન લિટરસી અને ન્યુમરસી વધારવા માટે એના ભાગ સ્વરૂપે નિષ્ઠા થ્રી ઓ ફાઉન્ડેશન લિટરસી ન્યુમરસી મૂકેલું છે અહીંયા તો એ રીતે એના બાર મોડ્યુલની સમજ આપણે સારી રીતે દર મહિને માત્ર બે મોડ્યુલ એ પણ ત્રણથી ચાર કલાકમાં જ કરવાના રહે છે એ રીતે આપણે સૌ સારી રીતે જોડાઈએ અને જ્યારે શાળા શરૂ થાય અથવા અત્યારે તમારા જે પ્રયાસો ચાલે છે શેરી ને વિશેષ રીતે આપના તરફથી જ કોઈ વ્યક્તિગત સ્વયંભૂ ઇનિશિયેટિવ ભાગે છે દરેક જગ્યાએ તો એમાં તમે આ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને આવનારા વર્ષોમાં કામ કરવાનું છે અત્યારે વધારે પાકું થાય પાયાનું ન્યુમરસી લિટરસી એટલું જ આપણા માટે મહત્વનું છે આપ સૌને ધીરજપૂર્વકના સાંભળવા બદલ સમજવા બદલ ખૂબ ખૂબ આભાર આનંદ આપણા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી મુરબીસિંહ જીતુભાઈ વાઘાણી સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે આપણા સૌના વહીવટી વડા ડૉક્ટર વિનોદ રાવ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર માનની રતન કવાર મેડમ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આ જે સમગ્ર શિક્ષણનો અથવા એન ઇપીનો પાયો કહીએ એની શરૂઆત છે એ આજે થઈ રહી છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમની આજે પ્રથમ વખત માનની મંત્રીશ્રી આપની વચ્ચે જોડાયા છે ત્યારે સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર માનની રતન કંર મેડમને હું સ્વાગત પ્રવચન કરવા માટે વિનંતી કરું છું નમસ્કાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત નિપુણ ભારત કાર્યક્રમના લોન્ચિંગમાં પધારેલ રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અમારા વડા અને સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ નિયામક શ્રી જીસીઆરટી આ માધ્યમથી ઉપસ્થિત સર્વે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ ડાયટના આચાર્યશ્રીઓ બીઆરસી કો ઓર્ડિનેટરશી સીઆરસી કોર્ડિનેટરશ્રી ટીપીઓ શ્રી અમારા તમામ શાળાઓના આચાર્યોશ્રી અને પધારે સર્વે મહાનુભાવોનું હું શિક્ષણ વિભાગવતી આ લોન્ચિંગ કાર્યક્રમમાં આવકારું છું હાર્દિક સ્વાગત કરું છું આભાર માનની એસપીડી શ્રી રતન કવર મેડમ આપના સ્વાગત પ્રવચન પછી હું આ કાર્યક્રમ વિશે વધુ અવગત કરવા માટે આપણા વહીવટીવાળા માનની ડૉક્ટર વિનોદ રાવ સાહેબને મિશન વિશે વાત કરવા માટે વિનંતી કરું છું શિક્ષણ પરિવારના વડા અને માનનીય શિક્ષણ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષા અભિયાન જીસીઆરટી શ્રી ઉપસ્થિત ટીમ શિક્ષણના તમામ મિત્રો ન્યુ એડ્યુકેશન પોલિસીના કદાચ સૌથી મહત્વના ઇન્ટરવેન્શન કોઈ હોય તો એ છે ફાઉન્ડેશનલ લર્નિંગ ઉપર ફોકસ ફાઉન્ડેશનલ લર્નિંગમાં પહેલીવાર પ્રી સ્કૂલ એડ્યુકેશનને જોડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે અત્યાર સુધી ટેન પ્લસ ટુના પદ્ધતિને ફેરફાર કરીને ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર એમ ત્રણ વર્ષના પ્રિસ્કૂલ અને ટેન પ્લસ ટુ એમ કુલ મળીને પંદર વર્ષના શિક્ષણને શિક્ષણ સાથે જોડવાનું પંદર વરસના સમયગાળાને શિક્ષણ સાથે જોડવાના એક પ્રયાસ થયા છે એમાં પણ ખાસ કરીને બે વર્ષ આંગણવાડી સાથે કોર્ડિનેશનમાં રહીને જે ફાઉન્ડેશનલ લર્નિંગના પાયાના કામગીરી એ આંગણવાડીના તંત્ર સાથે રહીને ત્રીજા વરસથી પાંચ પાંચમા વર્ષ સુધીના આ બે વર્ષના સમયગાળા જેટલા ફોકસ ન્યુટ્રિશન ઉપર થાય છે એટલા જ ફોકસ પ્રિસ્કૂલ ઉપર પ્રીસ્કૂલ એડ્યુકેશન ઉપર કરવા માટે આંગણવાડી તંત્રને આમાં જોડવામાં આવ્યા પછી એક વર્ષ પ્રી સ્કૂલ જે બાલવાટિકાના નામથી કરવામાં આવ્યા જેમાં હવે પાંચમા વર્ષ પૂરા કરેલા બાળક છઠ્ઠા વરસ સુધીના એમના વય ગાળા દરમિયાન એક વર્ષના સમય દરમિયાન બાળવાટિકામાં કામ કરશે અથવા અભ્યાસ કરશે આ બાળવાટિકાને ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ સાથે અને શાળા સાથે જોડવા માટેના નીતિવિષયક નિર્ણય કરવામાં આવ્યા અને સાથે સાથે પહેલાં ધોરણ અને બીજા ધોરણના જે પાયાના કામ અત્યારે પહેલાં ધોરણ અને બીજા ધોરણમાં અમે જે પ્રમાણે એક્ટિવિટી બેઝડ લર્નિંગ પ્રજ્ઞાના અભિગમતી કરી રહ્યા છે એના કારણે બાળકને ખૂબ સારા વાતાવરણમાં લર્નિંગ બાય ડુઈંગ અથવા એક્ટિવિટી બેઝડ લર્નિંગ કરવા માટેના તક મળે છે એ વધારા સ્ટ્રેન્થન કરવામાં આવશે એમ બે વર્ષના આંગણવાડી એક વર્ષના પ્રિસ્કૂલ અને બે વર્ષના પહેલાં અને બીજા ધોરણ આ પાંચને જોડીને ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી સ્ટ્રેંગન કરવા માટે અને બીજા ધોરણથી ત્રીજા ધોરણમાં કોઈ પણ બાળક લખતાં વાંચતાં ગણતા વગેરે લિટરસી અને ન્યુમરસી બેસિક વગેરે ના આવે એટલા સુનિશ્ચિત કરવા માટેના એક પ્રયાસ એન કરવા માટે વિશ્યુલાઇઝ કરવાય છે એના ભાગરૂપે આજે તમામ અમારા શિક્ષકોને તાલીમબદ્ધ કરવા માટે નિષ્ઠા જે રીતે વન પોઈન્ટ ઓ થયા એમાં ફિઝિકલ ટ્રેનિંગ ઉપર ફોકસ હતું કોવિડ દરમિયાન નિષ્ઠા ટુ પોઈન્ટ ડોમાં મોસ્ટલી ઓનલાઈન ટ્રેનિંગ થયા નિષ્ઠા થ્રી પોઈન્ટ પણ મોસ્ટલી ઓનલાઈન હશે કદાચ જરૂર પડે તો બ્લેન્ડેડ લર્નિંગ લોકલ લેવલે કરવા માટે પ્રયાસ કરશું પણ ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી બાળકને સુનિશ્ચિત કરવા માટે શિક્ષકોને કઈ રીતે સજ્જ કરવું એ માટે નિષ્ઠા થ્રી પોઈન્ટ ડોના તાલીમ અને આજે એના શુભારંભ થઈ રહ્યું છે અમને આનંદ છે કે આદરણીય મંત્રીશ્રી જ્યારથી નવા પદભાર સાંભળ ચાર્જ લીધા એ દિવસથી આમ એ જ દિવસથી શાળાકીય શિક્ષણના કામગીરી બાબતે ખૂબ ઊંડાણપૂર્વક રિવ્યૂ અને પ્રોગ્રેસના અત્યાર સુધીના થયેલ કામગીરીના નિરીક્ષણ અત્યાર સુધી થયેલ કામગીરીના અંડરસ્ટેન્ડિંગ અને હવે પછીના કામગીરી બાબતના પ્લાનિંગમાં અમે લંબાણપૂર્વક ચર્ચાઓ અલગ અલગ તબક્કે કરી ગઈકાલે પણ લગભગ ત્રણ કલાક ઉપર ન્યૂ એડ્યુકેશન પોલિસીમાં સ્કૂલ એડ્યુકેશન ઉપર આમ હાયર અને ટેકનિકલના અલગથી ચર્ચાઓ પણ સ્કૂલ એડ્યુકેશન ઉપર અત્યાર સુધી થયેલ કામગીરી અને હવે પછી કરવાની કામગીરીના ત્રણ કલાક ઉપરાંત ચર્ચા કરી આજે પહેલાં 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 જાહેર કાર્યક્રમ ગણી શકાય આ પ્રકારે આપના સાથે આજે માન્ય શ્રી વાર્તાલાપ કરવાના હોય તો એ પણ ખૂબ એક કહીએ તો પાયાના કામ લઈને આજે આ શુભારંભ થઈ રહ્યું છે આવતા વર્ષોમાં સ્કૂલ એડ્યુકેશનમાં ટ્રાન્સફોર્મેટિવ કામગીરી જે થશે જે કમ્પ્લીટ આમૂલ પરિવર્તન આવી શકે આ પ્રકારના કામગીરી થશે એ ખરેખર ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી સ્ટ્રેન્થન કરવાના કારણે થશે મિશન વિદ્યા દરમિયાન અમે જોયા છે કે કઈ રીતે છઠ્ઠા સાતમા આઠમામાં ભણતા બાળકોમાં લગભગ પચાસ સાઠ ટકા બાળકોને પ્રોપર રીડિંગ રાઈટિંગ અને કાલક્યુલેશન આવડતું નથી તેથી બે હજાર ઓગણીસમાં અમે આ કામગીરી બીજા ધોરણના બાળક ત્રીજામાં જતા પહેલાં સુનિશ્ચિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યા હતા ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં તમામ સાડા છ લાખ બાળકો જે તત્કાલીન બીજા ધોરણમાં ભણતા હતા એમને લિટરસી અને ન્યુમરસીના સર્વે કરીને જેટલા બાળકો કાચા હતા એમને સ્ટ્રેંગન કરવા માટે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બે હજાર ઓગણીસમાં આ ઇન્ટર્નશીવ કામગીરી થઈ એ જ કામગીરી પછી બે હજાર વીસના ફેબ્રુઆરીમાં રિપીટ થઈ અને કોવિડ માર્ચમાં આવતા પહેલાં આ કામગીરી ખૂબ સારી રીતે દરેક શાળામાં થઈ એના કારણે ત્રીજામાં જે બાળકો ગયા એ લગભગ તૈયાર થઈને ગયા અને ત્રીજાથી પછી સબ્જેક્ટના લર્નિંગ શરૂ થઈ ગયા આ એક કામગીરી જે ઓલરેડી ગુજરાતમાં થઈ છે એને હજુ વધુ સ્ટ્રેન્થન કરીને ભારત સરકારના એન ઇપીના જે વિઝન છે એના અંતર્ગત લાવીને આવતા દિવસોમાં ખૂબ અસરકારક કામ થશે આજે આ કામગીરીના શરૂઆત કરવા જઈ રહ્યા છે તો હું માનનીય મંત્રીશ્રીને દિલથી સ્વાગત પણ કરું છું અને આભાર પણ માનું છું અને આપના થકી આ પહેલાં પહેલાં શુભારંભ જે થઈ રહ્યું છે આવતા દિવસોમાં આ ખૂબ સફળ થશે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર આભાર ડૉક્ટર રાવ સાહેબ આપણે સરસ પૂર્વ ભૂમિકા આપી છે માનની મંત્રીશ્રી પ્રથમ વખત શિક્ષકોને મળી રહ્યા છે એક લાખ સોળ હજાર જેટલા શિક્ષકો આપણી સિસ્ટમમાં વધતા ખાનગી શાળા સહિતના શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે સમગ્ર શિક્ષણ વિભાગ વતી પુનઃ સ્વાગત કરું છું અને આપને વિનંતી કરું છું કે આપશ્રી સંબોધન કરો નિષ્ઠા થ્રીના આપણા ટ્રેનિંગ પ્રોગ્રામમાં સતત એક્ટિવ અને કંઈક નવું કરીને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના ખાસ કરીને આપણા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે સમગ્ર દેશની અંદર કંઈક નવી દિશા જાય એ પ્રમાણે કામ કરી રહેલા આપણા સચિવ ડૉક્ટર વિનોદ રાવ આપણા પ્રોજેક્ટ ડાયરેક્ટર રતન કંવરજી જીસીઆરટીના નિયામકશ્રી અને આપ સૌ મારા પરિવારના પરિવારજનો અને સમગ્ર સમાજ એક વિશેષ રીતે આપને જોઈ રહ્યા છે કારણ કે બાળકોને પાયામાંથી શિક્ષણ આપવું અને એ શિક્ષકને ગુરુ તરીકે પાપા પગલી માંડતું બાળક એને આંગળી પકડીને દુનિયામાં પ્રસ્તુત કરવાનું સદભાગ્ય જેમને મળ્યું છે સૌ આપ શિક્ષક ભાઈઓ બહેનો આચાર્યશ્રી શિક્ષણ શ્રી બીઆરસી સીઆરસી કોર્ડિનેટરશ્રી મને અહીંથી કહ્યું કે લગભગ એક લાખ વીસ હજાર ને બત્રીસ હજાર પાંચસો એ શિક્ષકોના આચાર્યો ખાનગી શાળાના અલગ એ જોડાણા છે મારું સદભાગ્ય છે કે માની ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકાર હમણાં જ નવું મંત્રીમંડળ બન્યું એમાં શિક્ષણ મંત્રી તરીકે સૌથી પહેલો રાવજી સાચી જ વાત કરી છે કે કાર્યક્રમ એ શિક્ષણ વિભાગનો પ્રાથમિક શિક્ષણનો આપની વચ્ચે કરવા જઈ રહ્યો છે એટલે મારી જાતને પણ હું ધૈન્યતા અનુભવું છું કારણ કે આ જે કામ કરી રહ્યા છો નિષ્ઠાથી જ આમ તો જોવા જઈએ તો ટ્રેનિંગ અને હું જે બાયસેકમાં આવું છું એ મને ખબર છે કે નરેન્દ્રભાઈએ એમની શરૂઆત કરીને આ કલ્પના પણ ન કરી શકાય એ દિવસોમાં શરૂઆત કરી હવે આપણને કદાચ આ ગ્લોબલાઇઝેશનમાં ને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નાનું લાગે છે હું આવેલો અહીંયા જોવા આવેલો ભાઈ સાહેબ નરેન્દ્રભાઈ આગ્રહ કરેલો ધારાસભ્ય તરીકે પાર્ટીના પદાધિકારી તરીકે તમે ત્યાં જઈને જુઓ કેટલા લોકોને એમના સ્થળેથી મળવાનું અહીંથી વાત કરવાનો મોકો એ ગુજરાતમાં નરેન્દ્રભાઈએ આ જગ્યા ઉપરથી શરૂ કરી અને એમના કારણે કેટલી બધી ગતિ હું આજે માત્ર શિક્ષણ વિભાગની વાત કરીએ છીએ પણ અહીંથી કેટલું બધું ગુજરાતને પ્રાપ્ત થયું છે એવી આ આપણી બાઇસેકની જગ્યા ઉપરથી આપને સૌને મળતા મને આનંદ થાય છે પૂર્વ ભૂમિકા આખે આખી નવી શિક્ષા નીતિની એ તમે પણ જોઈએ છે જાણીએ છીએ એની ઉપર ડિબેટો પણ અંદરો અંદર કરીએ છીએ સમજાય છો અહીંથી આપણા સચિવે પણ ઘણી બધી વાત એ તમને કરી છે મને આનંદ છે કે હું મંત્રી થયો પહેલાં પણ નવી શિક્ષા નીતિના કેટલાક નક્કી કરેલા આયામો એમની શરૂઆત ગુજરાત રાજ્યમાં થઈ ગઈ છે એટલે વિભાગને આપ સૌને હું વિશેષ અભિનંદન આપું છું નરેન્દ્રભાઈનો વિડીયો પણ હમણાં આપણે જોવાના છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં જે એમણે ભાર મૂક્યો છે ફાઉન્ડેશનલ ન્યુટ્રિશિયન ન્યુમરસી મિશન ભારતના શિક્ષણની વિકાસ યાત્રા આમ તો વિકાસની યાત્રા ક્યાંયથી શરૂ થતી હોય તો એ પાયામાં પ્રાથમિક શિક્ષકથી શિક્ષણથી શરૂ થાય છે અને પ્રાથમિક શિક્ષકો દ્વારા શરૂ થાય છે એટલે જે ભારત આપણે દુનિયામાં જોઈ રહ્યા છે એમાં હું એવું માનું છું કે આપનો ફાળો એ અતિ મહત્ત્વનો બની રહે છે નહીં બન્યો છે તમે બધાએ અને એમાં પણ બાળકોને સમજ સાથેનું વાંચન અને લેખન કરાવવાના સક્ષમ બનાવવાના એક ભાગ સ્વરૂપે વિદ્યાર્થીના વાંચન અને ગણનક્ષમતા એ વિકસાવાના ભાગ તરીકે તર્ક સાથે સંખ્યા જ્ઞાન અને માપણીની સમજ કેળવાય એ પ્રકારનો વિદ્યાર્થી સક્ષમ બને એની બાળકોના અંક જ્ઞાન અને કોયડા ઉકેલવામાં કુશળતા પ્રાપ્ત કરે એ માટે આપણે સવે હું તમે નથી કહેતો આપણો પરિવાર છે હું પણ એક પરિવારનો જન તરીકે વડા તરીકે પણ નહીં એનું બધા સાથે મળીને એક કોષ સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે બધા ખંડમાં કામ કરવાનું છે વર્ગખંડની અંદર એ બાળક માટે નરેન્દ્રભાઈ જે પ્રકારે જે દ્રષ્ટિથી આવનારા દિવસોમાં આપણું બાળક કઈ કક્ષાનું બને એમની ચિંતા રીડ ટુ લર્ન અને લર્ન ટુ રીડ અહીંયા વાત થઈ છે અને નરેન્દ્રભાઈ પણ એમના ઉપર ભાર મૂક્યો છે ત્યારે એક મિશન તરીકે સાચ અર્થમાં સમગ્ર ભારત એ ઉપાડી રહ્યું છે ત્યારે આપણે પણ ગુજરાત તરીકે નંબર વન રહીએ સાચ અર્થમાં ધરતી ઉપર એ પ્રકારે બાળકોને આપણે એ પ્રકારની કેળવણી આપીને હું આપણા સેન્ટર ઉપર ગયો ત્યારે પણ મેં મને સચિવશ્રીએ વાત કરી હતી નરેન્દ્રભાઈએ પણ એમની વાતમાં કે ત્રણ ધોરણ ભણેલું બાળક હોય એ ત્રીસ પાંત્રીસ શબ્દો એ કેટલા ઝડપથી એક મિનિટમાં એ રીડ કરી શકે છે બોલી શકે છે એના આધાર ઉપર એનું સ્તર નક્કી કરી શકીશું તો મને એમ છે બીજા સબ્જેક્ટમાં આગળ ઉપર એમને એ પ્રકારનું જ્ઞાન મેળવવાનું ભણવાનું એ ઉપયોગી થવાનું છે ઘણી વખત આપણને એમ થાય કે આ ટ્રેનિંગોની આપણે શું જરૂર છે આપણને ખબર જ છે હું માનું છું કે વાસ્તવિક ધરતી ઉપર કદાચ અહીંથી અમે પરિપત્ર કરતા હશું તો પણ એ દિશામાં આપણને વધારે ખબર હશે ને એને અનુસરીને પણ નવું તમે કરતા જો છો મેં શિક્ષકોને જોયા છે ને પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકો સાથે કન્સર્ટ ટુ ભાવનગર તો મને ખૂબ બેસવાનું જોવાનું મળવાનું શીખવાનું એ પણ મળ્યું છે એટલે નવા સમયે નવી જરૂરિયાતો કારણ કે અત્યારે જો પહેલાં કરતાં પણ હું એવું માનું છું કે જે બાળકો અત્યારે આવે છે વધારે ઇન્ટેલિજન્ટ બાળકો આવે છે હવે પહેલાં આપણે ભણીએ છું તમે કે હું ભણીશું ત્યારે એ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઈઠ ટકા તો બહુ ગણાતા સિક્સટી પર્સન્ટ આવ્યા એમ ડિસ્ટ્રિક્શન તો એક બહુ દૂરની વાત હતી હવે અત્યારે એ બધું આપણે જોવું તો આપણા બાળકો પાસે વાલીની અપેક્ષા અને શિક્ષક તરીકે તમારી અપેક્ષા એ ખૂબ નાની એ પ્રકારની ટેલેન્ટ પણ હું તો એમ કહીશ કે જન્મતાની સાથે કુદરતે કંઈક નવા સ્વરૂપે બાળકોને આપણને આપ્યા છે એને ઘડવાનું એને ઢાળવાનું કામ આજે ટ્રેનિંગ આપણી આ શરૂ થઈ છે સમગ્ર ભારતમાં ઓક્ટોબર મહિનામાં આ ટ્રેનિંગની શરૂઆત થઈ છે પોતપોતાના આપણે જેમ રાજ્ય શરૂ કર્યું એમ બધા જ રાજ્યો હું મુખ્યમંત્રીને પણ કાલે મેં વાત કરી કે આ પ્રકારનો એક સરસ મજાના કાર્યક્રમમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો ત્યારે માની ભૂપેન્દ્રભાઈએ પણ સૌ શિક્ષકોને જે સારામાં સારી કામગીરી બધા શિક્ષકો કરી રહ્યા છે પાયાના શિક્ષણમાં પ્રાથમિકમાં એમને શુભેચ્છા આપવાનું પણ કહ્યું છે અને આપ સૌને હું શુભેચ્છા પણ આપું છું પણ આપણો જે ગોલ છે ઘણી વખત આપણને ઘણું બધું લાગતું હોય કે ભાઈ આ પ્રકાર નહીં આ પ્રકારે આ પ્રકારે નહીં આ પ્રકારે સમસ્યા કુટુંબમાં પણ હોય ઘરમાં પણ હોય સમાજમાં પણ હોય વ્યવસ્થામાં પણ હોય શિક્ષણમાં પણ હોય કાયમી છે એમાંથી માર્ગ કાઢીને હા તમને જ્યાં પણ લાગે ત્યાં વિભાગને મને જાણ કરીને પણ એકદમ પોઝિટિવ ને વાતાવરણ સમગ્ર દેશમાં ને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઊભું થયું છે ત્યારે નરેન્દ્રભાઈ એના માટે હું એમ કહું છું જીવ રેડ્યો તો પણ ખોટું નથી કોઈ રાજનીતિ નથી કરી સાચ અર્થમાં સમાજને સુધારવો હશે તો પાયાનું કામ એ શિક્ષણનું કરવા જઈ રહ્યા છે ત્યારે અહીંથી વાત કરી કે પ્રી સ્કૂલ ભલે આંગણવાડી એ મહિલા અને બાળ વિકાસ વિભાગ એ સંભાળતો હોય છે પણ આપણી અંડરમાં એ વ્યવસ્થાઓ આવનારા દિવસોની અંદર ખૂબ ઝડપથી આપણે એ નિર્ણય લેવા જઈ રહ્યા છીએ અને મારે ખાસ કરીને સૌ શિક્ષક મિત્રોને વિનંતી છે તમે માત્ર શિક્ષકો નથી સમાજનો વોઇસ છો તમે જે પ્રકારે ઢાળો તમે જે પ્રકારે ઢાળવા માગતા હો એ પ્રકારે વાલી સાથેનો પરિવાર સાથેનો તમારો ધરોબો હોય છે અને કોઈ પણ નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થતી હોય છે ત્યારે ઘણા બધા તજજ્ઞો ઘણા બધા જાણકારો એ પોઝિટિવ નેગેટિવને કેટલીક નકારાત્મકતા સાથે જોડાયેલા લોકો પણ એ ફેલાવવાનો પ્રયાસ કરતા હોય છે તો શું આપણે સાથે મળીને શિક્ષણના હિતમાં રાજ્યના હિતમાં દેશના હિતમાં આપણે કશું ક્યારેય કોઈ ખોટું કરવું નથી નરેન્દ્રભાઈનો એમ પણ નથી ભૂપેન્દ્રભાઈનો એમ પણ નથી અમારી સરકારનો એ એમ નથી ત્યારે ક્યારેક આપણે આપણો રોલ બજવવામાં કંઈક ઉણા ઉતરતા હોઈએ તો શું એ સમાજમાં સાચી વાત મૂકવાનું હું તો એમ કહું છું કે મને પણ એટલે વ્યક્તિગત રીતે આખા એ નિર્ણયો થતા હોય એમાં નુકસાન હોય તો પણ મારે ટોટલ કોઝની અંદર એ નિર્ણય ફાયદાકારક છે ત્યારે મારી જાતને પણ મારે પાછળ મૂકીને એક શિક્ષક તરીકે મંત્રી તરીકે અધિકારી તરીકે બાજુ પર મૂકીને પણ હું એ વાત સમાજમાં પ્રદર્શિત કરી શકું છું મારે કરવું જોઈએ આપણી જાતનું પણ મૂલ્યાંકન જેમ અલગ અલગ પ્રકારે આપ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન હું સેન્ટરમાં જોયું તો એ નવી પદ્ધતિ જે વિકસાવી છે સમગ્ર ભારતમાં એક નવા પ્રકારની જરૂરી છે આવશ્યક છે પાયાનું કામ છે સમાજ સુધારણાનું કામ છે અને એના થકી જ એ વ્યક્તિ નિર્માણથી ભારત નિર્માણનું કામ મને એવું લાગે છે કે આપણા ભાગમાં સદનસીબે ઈશ્વરે નક્કી કરેલું છે ત્યારે આવ્યું છે મેં અનેક શિક્ષકોને જોયા છે એની સર્વિસ પૂરી થાય પછી પણ એ સ્કૂલમાં એમને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા જોયા છે કેટલાક વિદ્યાર્થીઓની જરૂરિયાતો સંતોષતા જોયા છે કેટલીક સ્કૂલોની જરૂરિયાતો સ્કૂલની અંદર કારણ કે સરકાર કદાચ ન પહોંચી શકે લોકભાગીદારીનો કન્સેપ્ટ એમને મેં રકમ આપતા જોયા છે એમને હું મળ્યો છું મેં મારા મારી વાતમાં પણ ત્યાં એમને અભિનંદનો આપ્યા છે અરે પ્યુન જે આપણે ત્યાં પ્યુન તરીકે નોકરી કરી વાળવાવાળા સફાઈ કર્મીઓ એ પણ ફ્રીમાં આવતા જોયા છે એક એટેચમેન્ટ બાળકે ભગવાનનું સ્વરૂપ છે સીધો ઈશ્વર આપણને નથી દેખાતો પણ આપણે સાચ અર્થમાં ઋષિ મુનિએ કહ્યું છે ઈશ્વર આપણને દેખાય છે ઈશ્વર સ્વરૂપ નિર્દોષ બાળકો છે અને જે જે પાર્ટીમાં કોરી સ્લેટ છે અને સદનસીબે કહું છું સદનસીબે એ કોરી સ્લેટ કયા વર્ગમાંથી આવે છે કેવી જરૂરિયાતવાળા એ કુટુંબ છે જેનો જેનું કુટુંબ કે મા બાપ કદાચ સિત્તેર ટકા લોકો ભણેલા ગણેલા નથી આજે પણ હું હાથ ઊંચા કરાવું છું આઠમા ધોરણમાં જાઉં છું અમારા વિસ્તારમાં ત્યારે તો આઠ ધોરણથી ઉપર ભણેલાના હાથ કેટલા ઊંચા થાય છે દસમાં કેટલા થાય બારમાં કેટલા થાય છે મને ખબર છે આજે એ સ્તર આપના કારણે આદણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી એ પછીના બધા જ મુખ્યમંત્રીઓ તમામ મુખ્યમંત્રીઓ એ કેશુભાઈ હોય નરેન્દ્રભાઈ હોય આનંદીબેન હોય વિજયભાઈ હવે આપણા ભૂપેન્દ્રભાઈના સ્વરૂપમાં આ કામને ગતિ આપવાનું દિશા આપવાનું નવું કરવાનું વિભાગના સૌ અધિકારી હોય ત્યારે હશે એને પહેલાં પણ કામ કર્યું છે પૂર્વ મંત્રીશ્રીઓ ભૂપેન્દ્રસિંહજી હોય કે અન્ય મંત્રીશ્રીઓ હોય બધાએ સાથે મળીને કોન્ટ્રીબ્યુશન આપ્યું છે કામ કર્યું છે નવું આગળ લઈ ગયા છીએ તો એવા વિદ્યાર્થીઓને પહેલ પાડવાનું હીરામાં કહીએ છીએ અમે હીરો કોરો હોય ને રફ એને પહેલ પાડીએ ત્યારે ચળકતો ચળકતો હીરો બને છે ત્યારે માર્કેટમાં અંદર એની લેવાલી થાય છે વેચાય છે તો આ બાળકને પેલ પાડવાનું કામ ચળકતા બનાવવાનું કામ નવા કદમથી કદમ મિલાવવાનું કારણ કે મા બાપને ખબર નથી એ સ્કૂલે જાય છે અને આપણા ઉપર ભરોસો વિશ્વાસ છે તમે કરી રહ્યા છો હું કોઈ શિખામણ આપવાના ભાગ રૂપિયા આપણે નથી કરતા કરી રહ્યા છીએ સમય સાથે કદમ મિલાવીને કરી રહ્યા છીએ સમસ્યા પ્રશ્નોની વચ્ચે કરી રહ્યા છે મને ખબર છે એ બાળકો એ વાલીઓ એ માનસિકતાઓ વચ્ચે પણ મેં એક શિક્ષકને જોયા છે બારોટ કરીને હવે હશે કે નહીં મને ખબર નથી વિદ્યા ભવનમાં ભાવનગરની અંદર એ શિક્ષક તરીકે નોકરી કરતા ત્યારે મને એમ છે આપણી બહુ પ્રાઇવેટાઇઝેશનનો સમય નહોતો હું વિદ્યાર્થી નેતા તરીકે એડમિશનો વગેરે લેવા જતો ને સાયન્સ સ્કૂલ બહુ ઓછી હતી ને એમાં વડો વિદ્યાભવનો એક સમય હતો મને યાદ છે કે માધ્યમિકમાં હતા આચાર્ય હતા મહેસાણા બાજુના હતા પોતાનું પાણી લઈને સ્કૂલમાં આવતા હતા પણ એમનો વિચાર છે મને એવું લાગે છે કે આ તકે હું આપની વચ્ચે મૂકવા માગું છું કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે નથી આવ્યો તો એ પત્ર લખતા પોસ્ટકાર્ડ લખતા કે તમારું બાળક આજે સ્કૂલે નથી આવ્યું હું એની સાથે બેસતો પાંચ છ વાગ્યા પછી કારણ કે અમને એડમિશનો ઉપરાંત પણ આ બધા જે વિશેષ છે તો કેટલાક વાલીઓ ઝઘડવા આવતા તમારથી લખાય કે અમારે ત્યાં ઘરમાં કુટુંબમાં પ્રસંગ હતો એટલા માટે અમે નથી આવ્યા એ વાલીને મેં સમજાવ્યા છે કે ભાઈ આ તો બાળક છે બાળક કોઈ પિક્ચર જોવા અથવા તો કોઈ બીજી લતમાં અથવા તો હરવા ફરવા કોઈ બીજા બાળકો સાથે નથી જીતો રહ્યો અને પાકું કરવા માટે તમને એણે પત્ર લખ્યો છે અને વાલી તરીકે બોલાવ્યા છે આ સમસ્યા તમે અનુભવતા હશો એમના ટાઈમ પછી પણ એ ઇંગ્લિશના ટીચર હતા જે નબળા વિદ્યાર્થીઓ છે આજે તો આપણે એ સિસ્ટમમાં ગોઠવું છે અને હવે તો નવી શિક્ષા નીતિની અંદર સ્પેસિફિક એ પ્રકારે આપણે સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આગળ જવા આગળ જઈ રહ્યા છે કે નબળા છે એ તો છે જ પણ સબળા છે એને પણ આગળ લઈ જવા છે તો જે વિદ્યાર્થી નબળા છે એને સાત વાગ્યા સુધી ભણાવતા અમે જોયા છે અને આપણા પણ શિક્ષકો હું વિસ્તારક યોજનામાં નીકળ્યો તો ત્યારે અમને યુવા મોરચાનો પ્રમુખ હતો ત્યારે સ્કૂલનો પણ એક પ્રોગ્રામ અમે બનાવેલો હું પણ એ બસમાં ને રિક્ષામાં ને એ બધા પ્રકારના અનુભવો જ્યાં રાત પડે ત્યાં સુઈ જવાનું રિક્ષા અને ટેમ્પામાં જ જવાનું એના એની વાતો એની ચર્ચાઓ અને સ્કૂલની અંદર એ શિક્ષકો ખાસ કરીને જૂના એમને પ્રેરણા આપતા હોય છે અને નવા શિક્ષકોને સાત આઠ વાગ્યા સુધી મેં કામ કરતા જોયા છે આ કમિટમેન્ટ એ આવ્યું છે પહેલાં નહોતું એવું મારું કહેવાનું નથી પણ નવા સમય સાથે કંઈક કરવાની ધગેશ છે અને એમાં પણ હું તમારી તો વિનંતી છે શિક્ષક મિત્રોની સામે બેઠો છું પહેલાં ભરતી થતી આજે ભરતી થાય છે એ પ્રક્રિયા હું શિક્ષણ મંત્રી છું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય તો એના દીકરા દીકરી સગા પણ રહી ન શકે આવી પારદર્શકતા બાકી શિક્ષકોની ભરતી શિક્ષકોની બદલી બદલીમાં જે પ્રકારની બાબતો એ આપણે કોઈની ટીકા નથી કરવી પણ એને એકદમ પારદર્શક બનાવવાનું કામ એ નરેન્દ્રભાઈ કરતા ગયા છે આપણા પૂર્વના મુખ્યમંત્રીઓ શિક્ષણમંત્રીઓ કરતા ગયા છે ઘણી બધી સમસ્યાઓમાંથી મેં કહ્યું ને એ એ ઉકેલ તો સમયે સમય આવતો રહેતો હોય છે સમસ્યા કાયમી આપણો વિભાગ એવો છે કાયમી સમસ્યા કાયમી પ્રશ્નો મેં કહ્યું એમ સમાજની માનસિકતાઓની વચ્ચે કદાચ અમે તમને ઘણું કહીએ પણ ત્યાં વાસ્તવિકતા જુદી હોય પણ બેલેન્સ રાખીને તમે જે પ્રકારે ડેડિકેશનથી જે કામ કર્યો છે ત્યારે એવા વિદ્યાર્થીઓ એને આઈડેન્ટિફાઈ કરીને આપણે શાંતિ સુખાયનું કામ અંદરનું સુખ એ કોકનું કાંઈક આંતરડી ઠરે અને એમાં શિક્ષણ માં સરસ્વતી એ વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે ત્યારે ભલે નોકરી છે ભલે અહીંયા પણ બેઠેલા અધિકારીઓને મારી પણ ફરજ છે પણ બહુ મોટું ભગીરથ કાર્ય ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે ત્યારે જે કાંઈ કામ આપણે કરી રહ્યા છીએ વધારે એક સંકલ્પ સાથે નિષ્ઠા સાથે પરિણામલક્ષી બને એ માટેના પ્રયાસો એ તમે કરી રહ્યા છો એના ભાગરૂપે આજે આપણે અહીંયા પણ આપની ટ્રેનિંગ સેશન એ થવા જઈ રહ્યું છે આ નિષ્ઠા થ્રીની અંદર સૌ સાથે મળીને અલગ પ્રકારના વિદ્યાર્થીઓ મેં કહ્યું પુનઃ એકવાર કહું છું કે આપણે ભાગશાળીએ છીએ કે આવા વિદ્યાર્થીઓના શિક્ષક તરીકે કોરી કોરીપાટીમાં એને લખવાનું અને રફ હેરાની અંદર પેલ પાડવાનું કામ સદભાગ્ય હું એમ કહું છું કે ઘણી વખત આપણે સુખી કેમ છીએ બીજા કરતાં બાકી તો ગાડી બંગલા મોટરો હોય તો એનો કોઈ અંત નથી અપેક્ષાઓનો એ ક્યારેય પૂરી નથી થવાની પણ નીચે જોઈએ ઝૂપડામાં જોઈએ કોઈ ગરીબ વ્યક્તિને જોઈએ કોઈ માંડ રડતા હોય એવાને જોઈએ એનું છોકરું ક્યાં છે ક્યાં નહીં એની પણ એમને ખબર નથી એના ઘરની અંદર બે એકાદો પ્રાઇમર્સ ને બે વાસણો હોય છે ને એ કરતા હોય છે એવા બાળકો પણ જોયા છે આપણને આ મોકો મળ્યો છે ત્યારે આપણે એવા બાળકોને પ્યાલ પાડવાનું પુનઃ એકવાર કહું છું કે કામ મળ્યું છે ત્યારે આપણે બધા કેમ સુખી છીએ તો ક્યાંક ને ક્યાંક કોકની આંત ઠરવાનું કામ પણ આપણા આ વિભાગ દ્વારા આપણને મળે છે આંગળી ચિંધ્યાનું પૂન પણ મળે છે તમે કરી રહ્યા છો મને ખબર છે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ ન પહોંચી શકતા હોય એના માટે એમની પાસે વ્યવસ્થાઓ નથી હું સ્કૂલોમાં પતંગ આપવા જાઉં છું ત્યારે એક મજાનો કિસ્સો મારે તમને કહેવો જોઈએ અધિકારીઓને પણ ધ્યાન મારે કેટલાક વિદ્યાર્થીઓ આપણે જે ગણવેશ આપીએ છીએ એ જ ઘરમાં પહેરે છે એટલે ફાટેલા ગણવેશ પહેરીને હું બધા વેપારીઓને પણ એ દિવસે લઈ જતો કારણ કે આપણે જે દુનિયા જોઈએ છે એનીથી દુનિયા તમેનું જે કામમાં છીએ એ અલગ છે વિશ્વ અલગ ને ભારત અલગ જઈ રહ્યું છે ત્યારે એક આપણ છે તેને હું લઈ જાઉં ત્યારે એ જોતા હોય મારા પરિવારને લઉં હું પ્રત્ય પ્રત્યેક સ્કૂલોમાં જાઉં છું પતંગો આપવા વાલીઓ સાથે બેસીને વાતો કરું આનંદ કરીએ શું આપીએ શું ને એ મહત્વનું નથી પણ ત્યારે મેં કેટલાક સ્કૂલની અંદર મને તો મને ખબર જ નહોતી પણ એક અમારા ત્યાં અપૂર્વ શેઠ છે એને ખબર પડે કે આ ફાટલા તો એને શિક્ષકને પૂછ્યું તો એણે કહ્યું કે સાહેબ ઘરમાં પણ આ જ પહેલે છે એની પાસે બીજી વ્યવસ્થા નથી એણે એક સરસ પ્રયોગ કર્યો કે મને આ તમારો ફાટલું દઈ જજો બે જોડી લઈ જજો જેને ચપ્પલ નહીં હોય જેને આ વ્યવસ્થા નહીં હોય પણ આપણી માનસિકતા ગણી કે કહ્યું એનું કુટુંબ જ એવું છે એના બાપા દારૂ પીતા હોય છે આપણે શું કરીએ એના બદલે આપણને આવું સદભાગ્ય પ્રાપ્ત થયું છે લોકભાગીદારીથી ક્યાંય કોકને કહીએ તો યોગ્ય જગ્યાએ આપવા માટે સમાજ તૈયાર પણ છે હું આ વ્યવસ્થાઓની વાત કરું છું શિક્ષણની વાત તો થઈ આ વ્યવસ્થામાં પણ એનું આપણે કોન્ટ્રીબ્યુશન કરવાનો મોકો એક સંગીતની એક દીકરી હતી અમારી ઇન્દિરાનગરમાં પ્રાઇમરી સ્કૂલમાં એટલું બધું સુંદર અમે જાય ત્યારે તમે જે વ્યવસ્થા કરતા હો છો બહારના આપણા મહેમાન આવે કાર્યક્રમ હોય એમાંથી આઈડેન્ટિફાય કરીને આ કહ્યું છે તમે આજે એ લોકો બાળકો સંચાલન કરે શાળા પ્રદેશ ઉત્સવમાં આ ગુજરાતે બતાવ્યું છે એની એની અંદર પડેલી કુશળતાઓ બતાવીશ એટલું સુંદર ગાતી હતી તો એક એને સંગીતની ક્લાસીસની અંદર એક અમારા કોઈ ઇન્ડિસ્ટલીસ હતા મારી સાથે એણે કીધું કે હું આ દીકરીને સંગીતની ક્લાસીસની અંદર હું તો આવું કામ જે અંદર પીડ્યું છે ને જે નથી પીડ્યું એમને પણ ઉજાગર કરવાનું સૌભાગ્ય એ આપણને પ્રાપ્ત થયું છે ને એના કારણે કદાચ બે ટંકનો રોટલો તમે એનું ખાતા હશું સુખી હશું તો કોને ખબર છે આજે હું શિક્ષક પરિવારને ઘણી વખત કોઈ કાર્યક્રમમાં ગયો હોઉં છું ત્યારે લગભગ એસએસસી બારમામાં બાર સાયન્સમાં આપણા બાળકો મોટા ભાગે એને સમાજની અંદર જ્ઞાતિ જાતિની અંદર એને એક બે ત્રણ પાંચ છ સાત આઠ નવ દસમાં નંબર આવે છે કોને ખબર કે આપણે જે કામ કરીએ છીએ એ કામના આશીર્વાદ સ્વરૂપે આપણા ઘરમાં શિક્ષણનું વાતાવરણ બન્યું છે ઘણી જગ્યાએ હજી નથી બન્યું ત્યાં બનાવવાની જવાબદારી આપણને આપી છે ઘણી વખત આપણને એમ લાગે કે આ તો બધું આપણે કર્યું છે પણ કદાચ ક્યાંક કોકના આશીર્વાદ આ કામ કરતાં કરતાં અંદર હશે ત્યારે વિશેષ નહીં કહેતા આ ટ્રેનિંગમાં પૂરેપૂરા લગનથી એ ટ્રેનિંગ લઈને એ ટ્રેનિંગને ધરતી ઉપર ઉતારીને એ મૂલ્યાંકન વિભાગ તો કરશે જ પણ સ્વમૂલ્યાંકન સાથે આપણે જે શીખ્યા છીએ આપણને જે સમયની ટ્રેનિંગ મળી છે નરેન્દ્રભાઈની નવી આપણી શિક્ષા નીતિ કેટલો મોટો ચેન્જ પાંત્રીસ વર્ષ પછી આનો વિચાર થાય એના એક્શન રિએક્શનો આવશે મારી ભૂમિકા એક શિક્ષક તરીકે મારી ભૂમિકા એક અધિકારી તરીકે મારી ભૂમિકા એક મંત્રી તરીકે ટોટલ કોઝની અંદર શું હોય છે તો મને વિશ્વાસ છે કે આ બધા જ નવા આયામો જે આપણે સિદ્ધ કરવા છે બે હજાર ચાલીસ સુધીમાં એ સાથે મળીને ચોક્કસ કરી શકીશું એક નવી શરૂઆત શિક્ષણ માટેની થવા જઈ રહી છે ને ગુજરાત એમાં ખૂબ આગળ છે ત્યારે પુનઃ એકવાર વિનંતી કરું છું કે પાયાનું કામ સમાજ સુધારણાનું કામ સરસ્વતીને વિદ્યાદાન કરવાનું કામ એ નોકરી સાથે આપણને કરવાનું મળ્યું છે ત્યારે એને આપણે બરાબર રીતે લગ્નથી એક એવો વર્ગ જરૂરિયાતવાળો વર્ગ આપણને સંતોષ થાય કે એમને આપણે ભણાવ્યા એ વિદ્યાર્થીઓ સમાજમાં અને ભારતમાં અને વિશ્વની અંદર એ હરોળમાં ઊભા રહી શકે એ પ્રકારનું આપણે સૌ સાથે મળીને કામ કરીશું આપ સૌના અહીંથી મને તમે નથી દેખાતા પણ અમે તમને દેખાતા હોઈશું એટલે પરોક્ષ રીતે કહું છું દર્શન કરવાનો મોકો એ પહેલો કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ વિભાગનો હાયર એજ્યુકેશનનો પણ એક હેકાથોનમાં જે લોકોને અલગ પ્રકારની એમને એની કુશળતા બતાવી છે એ ઇનોવેટર્સને પણ મારે મળવાનું એ થયું છે અને આપણે પણ નીચે સુધી આ પ્રકારનું કામ એ પ્રાથમિક સુધી એવા વિદ્યાર્થીઓ છે કે જેનામાં ટેલેન્ટ પડી છે તો એમને પણ સ્ટાર્ટઅપર્સ તરીકે આપણે લઈ જવાનો વિચાર વિભાગ તરીકે કર્યા છે તમને પણ એવા વિદ્યાર્થીઓ દેખાતા હોય તો આઈડેન્ટિફાઈ કરીને કેવી રીતે એનું મિકેનિઝમને મશીનરી આપણે ગોઠવીશું અધિકારીઓ બંને વિભાગના અલગ અલગ કરીશું પણ કરવું છે કારણ કે સ્વરોજગાર આત્મનિર્ભર ભારત એ માત્ર વાતો નથી જે સ્કિલ પડી છે એ સ્કિલ ક્યાંક આઠમું નવમું દસમામાં જાય તો ભૂલાઈ જાય છે મારી તમને વિનંતી છે કે આવા જે સ્કિલ પડેલા વિદ્યાર્થીઓને આઈડેન્ટિફાઈ કરીને પણ વિભાગમાં આપણે અલગ અલગ પ્રકારે કેટલું કરી શકીશું કેટલું નહીં કરી શકવું એ ભવિષ્યની વાત છે પણ આપણી પાસે મટીરીયલ હશે તો સરકારમાં પણ એ નિર્ણયો કરવામાં આપણને કેન્દ્ર સુધી પણ આપણે ભગવાનની દયા છે કે આપણી સરકાર છે નરેન્દ્રભાઈને આમાં રસ છે ત્યારે તમારા પણ કંઈ સૂચનો તમારા પણ કંઈ અનુભવના આધાર ઉપર કહેવાનું હોય વિભાગને મને સીધા પણ એ સકારાત્મક હકારાત્મક સૂચનો હોય તો એ સૂચનોને પણ આપણે આમેલને સામેલ કરવાનો આગામી દિવસોમાં પ્રયાસ કરીશું પુનઃ એકવાર આ ટ્રેનિંગ એ માત્ર અહીંથી તમને આપી અને તમે લીધી એટલું નથી બની રહી ભૂતકાળમાં પણ એ ટ્રેનિંગનો સાચ અર્થમાં એક મૂલ્યાંકનને એસેસમેન્ટ સાથે એ નીચે ઉતારીને ખરા અર્થમાં જે કારણ કે ઘણા બધા વિચારો પછી આ ટ્રેનિંગના ભાગ પણ નક્કી થયા હશે ટ્રેનિંગના પાર્ટ નક્કી થયા હશે ટ્રેનિંગના વિષયો નક્કી થયા હશે ખૂબ મંથન થયું હશે એ મંથનના અંતે એમાં કદાચ એંસિત્તેર ટકા એંસી ટકા એ આપણે ઉપયોગી હોય ત્રીસ ટકા નહીં હોય તો નહીં હોય પણ પ્રયોગો એ પણ સમયની સાથે સાથે કરતા રહેવા એ પણ સમયની માંગ છે અત્યારે પુનઃ એકવાર આપ સૌને મળવાનો વાત કરવાનો મોકો એ વિભાગ દ્વારા મને મળ્યો છે ત્યારે વિભાગને પણ અભિનંદન આપું છું અને સતત આપણે મળતા રહીશું કંઈક નવું કરતા રહીશું અને અંદરનો શાંતિ સુખાયનો અનુભવ એ આપણે કરીએ અને એ પ્રકારનો તંદુરસ્ત અને શિક્ષિત સમાજ પ્રાથમિક શિક્ષણ જે પ્રકારનું નોલેજ એ અન્ય જગ્યાએ હોય છે આપણા વિદ્યાર્થીઓને મળે અને એનો સંતોષ આપણે લઈએ એ જગ્યાશના ધન્યવાદ આભાર માનની મંત્રીશ્રી સમાજ જીવનના બધા જ ક્ષેત્રોનું ખેડાણ કરીને સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરીને એક વિદ્યાર્થી વિદ્યાર્થી નેતા અને સમાજ જીવનની ખેવના રાખનાર તરીકે આપણે એમનો પરિચય છે મિત્રો આપને કહેવાનું મન થાય કે શાલેય શિક્ષણની ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ રીતે અત્યાર સુધી સંકળાયેલા જ હતા સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિમાં રાજ્ય કક્ષાની રેલીઓમાં એમની ઉપસ્થિતિ અને કદાચ એક વખત એ યજમાન પણ ભાવનગરમાં બન્યા છે સ્કાઉટ ગાઈડ રેલીના એટલે એ રીતે વર્ષોથી શિક્ષણ સાથે જ વિદ્યાર્થી કાળથી એ જુદી જુદી રીતે જોડાયા છે એવા શિક્ષણ મંત્રી મંત્રીશ્રી આપને મળ્યા છે આપણા સૌનું સદભાગ્ય છે હું સમગ્ર શિક્ષણ પરિવાર વતી પરિવારના વડાનું આભાર વ્યક્ત કરું છું આપણે જે વિષયની અત્યારે વાત ચાલી રહી છે એના રાષ્ટ્રીય કક્ષાના લોન્ચિંગમાં આપણા આદરણીય વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદીએ શું કહ્યું છે કે બે મિનિટ સાંભળી પછી આપણે કાર્યક્રમનો આભાર વિધિ કરીશું અને ટ્રેનિંગનો કાર્યક્રમ છે શરૂ રાખીશું રાષ્ટ્રીય शिक्षा नीति के तहत फाउंडेशनल लिटरेसी एंड न्यूमरसी के विकास को एक राष्ट्रीय मिशन के रूप में लिया जाएगा प्रारंभिक भाषा का ज्ञान संख्या का ज्ञान बच्चों में सामान्य लेख को पढ़ने और समझने की क्षमता का विकास ये बहुत आवश्यक होता है बच्चा आगे जाकर रीड टू लर्न करें इसके लिए जरूरी है कि शुरुआत में वो लर्न टू रीड करना सीखे लर्न टू रीड से रीड टू लर्न की ये विकास यात्रा फाउंडेशनल लिटरेसी एंड न्यूमरसी के माध्यम से पूरी की जाएगी हाथियों हमें यह सुनिश्चित करना है कि जो भी बच्चा तीसरी कक्षा पार करता है वो एक मिनट में तीस से 35 शब्द तक आसानी से पढ़ पाए इसे आप लोग ओरल रीडिंग फ्लुएंसी कहते हैं जिस बच्चे को हम इस लेवल तक ला पाएंगे शेप कर पाएंगे सिखा पाएंगे तो भविष्य में उस विद्यार्थी को बाकी सब्जेक्ट का कंटेंट समझने में और आसानी रहेगी तो मित्रों आप जो के राष्ट्रीय कक्षा थी लई अपनी शाला सुधी जारी एक बने छे। અને આટલી પાયાની કેળવણી પર આટલું બધું મહત્ત્વ અપાઈ રહ્યું છે ત્યારે આપણો આ સંકલ્પ છે એ ચોક્કસથી સિદ્ધ થશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અને બાળકના ભવિષ્યનો પાયો છે એ મજબૂત કરવાનું આ કાર્યમાં સહયોગી થનાર માનની મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો સચિવશ્રી ડૉક્ટર વિનોદરાવ સાહેબનો એસપીડી મેડમ રતન કંવર મેડમનો હું આ ઉદઘાટન સેશનની સમાપ્તિમાં હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આભાર